विद्यार्थी मित्रों, हूँ जय डोबरिया। आप सब विद्यार्थी मित्रों जीपीएससी ऑनलाइन ना डिजिटल प्लेटफॉर्म पर हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आप कॉन्स्टेबल 100 डेज सीरीज चलावी रहा है, तो एना अंतर्गत 30मो दिवस वर्तमान प्रवाह की अंदर जो टेस्ट लेवायेली थी, तो यू सॉल्यूशन है ये हूँ तमने करावेलु। आ लेक्चर ऑफलाइन है कारण के दिवाळीना रजानी अंदर ऑब्वियस है अपना घणा बधा स्टाफ मित्रों से एमने पण रजा जोईए, सतत तमारा माटे एक वर्ष सुधी काम करता हो तो आशा राखे कि एमने पण एटलो अधिकार छे। चलो, तो जे टेस्ट लेवामां आवेली हती ए टेस्टनुं आपणे सोल्यूशन करशुं, अने एनी पहेला हूँ तमने थोड़ी घणी जीपीएससी ऑनलाइन विषे माहिती आपी दऊं कि आपणी जीपीएससी ऑनलाइन एप्लिकेशन छे ए घणा बधा कोर्सिस करावे छे। ए कोर्सिसनी अंदर सौथी पहला सौथी सारामां सारो आपणे जनरल कोर्स के जेनी अंदर तमारी लगभग मोटा भागनी क्लास 3 रिलेटेड अने गौण सेवा रिलेटेड परीक्षानी तैयारी आवी जाय छे, जेम के कॉन्स्टेबल, तलाटी, ओके, बिन सचिवालय क्लर्क छे, ओके, घणी बधी तैयारीओ आ जनरल कोर्समां आवी जती होय छे। ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો પર્ટિક્યુલર કોઈ એક્ઝામની તૈયારી જ કરતા હોય તો એમના માટે પણ અલગ અલગ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, જેમ કે બિન સચિવાલય માટે, આ સિવાય અત્યારે કોન્સ્ટેબલ માટે પણ છે, આ ઉપરાંત પીએસઆઈ એએસઆઈની ભરતી આવી જ ગઈ છે, ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે થોડોક ઇંગ્લિશમાં આપણને પ્રોબ્લેમ પડતો હોય તો એની અંદર પારુલ મેમ છે સરસ મજાનું ઇંગ્લિશ ભણાવી રહ્યા છે અત્યારે, આ ઉપરાંત જનરલ સ્ટડીઝની અંદર જીપીએસસી એન્જિનિયરિંગ એક્ઝામ જેવા કોર્સિસ પણ છે કે જે બહુ રેર કેસમાં ઉપલબ્ધ થતા હોય, આ ઉપરાંત જે અક્રમ સેરસિયા સાહેબ દ્વારા આપણે સરસ મજાની એક બુક લખવામાં આવેલી છે ઓલ ઇન વન, કે જેની અંદર ગૌણ સેવાના ઘણા બધા પેપર છેલ્લા 8-10 વર્ષમાં આવેલા છે, એનું તમામે તમામ સોલ્યુશન છે, બુકનું જે સોલ્યુશન છે એનો આખે આખો કોર્સ પણ તૈયાર કરેલો છે, ઘણા બધા એમાં ફેકલ્ટી છે સારા સારા પ્રયત્નો કરેલા છે, જેમ કે એમાં મેથ્સ અને રિઝનિંગ છે તરુણ સાહેબ છે એમને સરસ મજાનું આખે આખું સમજાવેલું છે, આ ઉપરાંત મિશન જીપીએસસી કે જે ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી માટે આપણે મિશન જીપીએસસી કોર્સ લોન્ચ કરે છું, કે જેની અંદર ઘણા બધા સબ્જેક્ટ જે છે, મીન્સ કે તમને ટૂંક સમયમાં ઘણું બધું મહત્તમ આપવાનો પ્રયત્ન 1-2ની એક્ઝામ માટે આવનારી 1-2 એક્ઝામ માટે થયેલો છે, આ ઉપરાંત જીપીએસસીની અંદર મેન્સ કોર્સ માટે પણ ઉપલબ્ધ છે, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે જીપીએસસી મેન્સનો પણ કોર્સ અવેલેબલ છે, ઉપરાંત જીપીએસસી 1-2 એસટીવાય ડીવાયએસઓ અને પીઆઈ જેવી પરીક્ષાઓ છે તો એના માટે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર એ જે અલગ અલગ જે લેટર રાઇટિંગ ને પ્રેક્ટિસ કરવાના પેપરો આવતા હોય તો એના વિશેની પણ અહીંયા ડિસ્કશન અલગ કોર્સમાં ગયેલું છે, આ ઉપરાંત અત્યારે જે સ્પેશિયલ કોર્સની અંદર અત્યારે જે હેલ્થ રિલેટેડ જે FHW અને MPSWની જે ભરતી બહાર પડેલી છે મુખ્ય સેવિકાની, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં ડિમાન્ડ કરતા હોય છે મુખ્ય સેવિકાનું ક્યારે આવશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય સેવિકા છે ઓકે એનો કોર્સ પણ આપણે મૂકી દીધેલો છે, જેમાં ઘણા બધા ફેકલ્ટીસ આપણને ઘણું સારું એવું ભણાવે છે, જેમ કે નકુમ સાહેબ છે, ઓકે, હળિયા સાહેબ છે, તો એમણે ઘણું બધું એમાં પ્રયત્ન કરીને સારામાં સારો કોર્સ તૈયાર કરેલો છે, આ ઉપરાંત એસટીવાય ડીવાયએસઓ માટે મેન્સનો પણ કોર્સ ઉપલબ્ધ છે, ઇંગ્લિશ ગ્રામર અને વોકઅપ માટે પણ આપણે સોનક પટેલ સાહેબ છે કે જેમણે ઇંગ્લિશની પુસ્તક લખેલી છે એમણે પણ કોર્સ આપેલો છે, આ ઉપરાંત પીએસઆઈના લો માટે પણ આપણી પાસે કોર્સ અને બુક અવેલેબલ છે, ઉપરાંત છેલ્લે મેથ્સ અને રિઝનિંગ માટે કે જે ખાસ અમુક વિદ્યાર્થીઓ ઘણા બધા સબ્જેક્ટમાં માહિર હોય પણ અમુક મેથ્સ અને રિઝનિંગ જેવા સબ્જેક્ટમાં માર્ક કપાતા હોય તો એના માટે પણ મેથ્સ અને રિઝનિંગનો સિંગલનો પણ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, તો આ હતા જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનના ઘણા બધા કોર્સિસ, આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે વેબ સંકુલ પબ્લિકેશન છે એમને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણા બધા પુસ્તકો છે એ પણ બહાર પાડેલા છે, તો ઉપરની જે લાઈન છે એની અંદર તમે જોઈ શકો છો કે 1-2ના વિદ્યાર્થીઓ દ્વારા જે ટોપર્સ નોટ તૈયાર કરવામાં આવેલી હોય કે પરીક્ષાના અંતિમ સમયની અંદર રિવિઝન માટે બહુ જરૂરી છે, કારણ કે આપણે વાંચતા ઘણું બધું હોઈએ છીએ પણ જ્યારે રિવિઝન ના થાય તો ઓબ્વિયસ છે વિદ્યાર્થી મિત્રો કે એ કામ આપણું ઘણી બધી વેસ્ટ જતું હોય છે, તો એને ધ્યાનમાં રાખીને આપણા વિકાસ ભારતી સાહેબ છે તો એમણે સરસ મજાની ઘણી બધી ટોપર્સ નોટ આપણા માટે તૈયાર કરાવેલી હતી અલગ અલગ વિષય માટે, જેમ કે આધુનિક ભારતનો ઇતિહાસ, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ભારતનું સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભૌતિક અને વિશ્વ ભૂગોળ, તો આ રીતના ઘણા બધા ટોપર્સ નોટ તૈયાર કરી લીધી, આ સિવાય હમણાં જ તાજેતરના દિવસોમાં જ ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિશેની પણ સરસ મજાના ગોલ્ડન એમસીક્યુ કરીને પુસ્તક તૈયાર કરેલું છે, કે જેની અંદર તમે ક્લાસ 1-2ની તૈયારી કરતા હો અને એની અંદર જે એનાલિટિકલ ક્વેશ્ચન આપણને પ્રિલિમ્સની એક્ઝામમાં પૂછાય છે વિધાનો આધારિત, તો એની તૈયારી માટે ખાસ એના અભ્યાસ માટે જ આ ખાસ ગોલ્ડન એમસીક્યુ તૈયાર કરેલા છે, કે જેની અંદર 2500 કરતાં પણ વધારે એમસીક્યુ છે સોલ્યુશન સહિત આપવામાં આવેલા છે, જે તમારી પ્રેક્ટિસ બંધારણની બાબતમાં ખૂબ વધારે સચોટ તમને કરાવી શકે એમ છે, આ ઉપરાંત છેલ્લી પુસ્તક તમે ઓળખતા જશો ભાઈ મારી જ છે, ઓકે, પર્યાવરણ બહુ ઓછી વેચાય છે
એનું કારણ એ છે કે ભાઈ પર્યાવરણમાં લોકોને રસ નથી પડતો અત્યારે, હા, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે જ પરીક્ષામાં ત્યારે એના બીજા જ દિવસે લોકો ફોન કરતા હોય છે કે સાહેબ આ પર્યાવરણની તૈયારી ક્યાંથી કરી, અને પછી તૈયારી કોઈ કરતું પણ નથી હોતું કારણ કે પરીક્ષા જતી રહી હોય છે. આશા રાખું કે ભાઈ પર્યાવરણની અંદર જે અત્યારે ક્લાસ 1-2 જેવી એક્ઝામની અંદર જે માર્ક મીન્સ કે જે પરીક્ષાના જે પ્રશ્નો પૂછાય છે એ રોકડિયા હોય છે. આ સબ્જેક્ટ એવો છે કે જે એક જ વખત કરવાનો હોય, વારંવાર કરવાની જરૂર નથી. બંધારણ તમે 10-15 વખત વાંચશો તો પણ તમારે વાંચવું જ પડશે. એની સાપેક્ષે પર્યાવરણ એવો વિષય છે કે જે તમે એક વખત વાંચશો ને ભાઈ એટલે ઇનફ થઈ ગયું. તમને 50% ક્વેશ્ચન તો બાય ડિફોલ્ટ આવડી જશે, ઓકે, અને 2 વખત વાંચો એટલે 100% પર્યાવરણ થઈ જાય. આ હકીકત છે. તો પર્યાવરણની પુસ્તક પણ મેં બહાર પાડેલી છે, એની અંદર ઓબ્વિયસ RFO રિલેટેડ કોર્સ પણ હતો, અને આપણી જે પ્રિલિમ્સ પરીક્ષામાં જે પર્યાવરણનો કોર્સ છે એ પણ અવેલેબલ છે. મુખ્ય પરીક્ષાના પણ ઘણા બધા મુદ્દાઓ એની અંદર મેં લઈ લીધેલા છે. આ ઉપરાંત એની અંદર ઓલરેડી 400 જેટલા ક્વેશ્ચન મેં મૂકેલા છે સોલ્યુશન સાથે, ઓકે, પર્યાવરણના સોલ્યુશન માટે. તો એટલા 400 જેટલા ક્વેશ્ચન પણ તમે કરો તો પણ તમારા માટે ઘણું મહત્ત્વનું બની જાય છે. આ સિવાય આ બુકની આપણે ઈ બુક પણ અવેલેબલ છે જે તમે એપ્લિકેશનમાં જોઈ શકો. આ સિવાય ક્લાસ 3 માટે અક્રમ સેરેસિયા સાહેબ છે, એમણે કોમ્પ્યુટરની સરસ મજાની બુક તૈયાર કરેલી છે, સાથે ગૌણ સેવા મંડળની GSSSB ઓલ ઇન વન જૂના જેટલા પણ પેપર છે ગૌણ સેવાને બધા આવી જાય છે. કોમ્પ્યુટર PSI માટે ખાસ એમણે કોમ્પ્યુટરની હમણાં પુસ્તક બહાર પાડેલી હતી જે PSIની આવી એક્ઝામ આવી છે એના માટે મદદરૂપ થશે. આ ઉપરાંત પોલીસ ભરતી બળ અને GPSSBના સુપર 6 પેપર સોલ્યુશન છે એ પણ આવે છે. સોનક્ષર દ્વારા તૈયાર થયેલા ઇંગ્લિશના ગોલ્ડન MCQ, આ ઉપરાંત કાયદાની બુક છે પણ છે, ઉપરાંત આપણા રિઝનિંગની અને ગણિતની પણ બુક છે કે જે આપ મારા મિત્ર બરોબર ખોડીફાળ સાહેબ છે એમણે સરસ મજાની તૈયારી કરેલી છે. ખૂબ સરસ મજાની બુક છે. એક વખત બુક તમે યુઝ કરજો, તમારા મીન્સ કે મેથેમેટિક્સના માર્ક કન્ફર્મ થઈ જશે, ઓકે. સરસ મજાની પ્રેક્ટિસ ટેસ્ટ સાથે ઉદાહરણો સાથે થિયરી ઘણું બધું એમણે ખોડીફાળ સાહેબ છે વિશાલ સાહેબ એમણે સરસ મજાની મહેનત કરીને તમારા માટે પુસ્તક તૈયાર કરેલું છે. આશા રાખું છું કે આ પુસ્તકો તમને મદદ કરશે અને તમને સફળતા અપાવવામાં પૂરેપૂરી મદદ કરશે એવી મને આશા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણા જે ટેસ્ટનું સોલ્યુશન છે એના વિશે. તો ટેસ્ટના સોલ્યુશનની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો આપણે મુદ્દો જોઈએ કે તાજેતરમાં સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ગુજરાતને કયો ક્રમ મળેલો હતો. ક્રમ જણાવો બરોબર, ગુજરાત સ્ટેટ ફૂડ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ જણાવો, ઓકે. પાછળ ક્વેશ્ચન માર્ક થઈ ગયો, ક્વેશ્ચન માર્ક ના આવવો જોઈએ મને પણ ખબર છે, પણ કોઈ વાંધો નહીં. કેટલામો ક્રમ આપણી ગુજરાતને મળેલો હતો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની અંદર, તો એ આપણા માટે ક્વેશ્ચન છે. ઓપ્શન છે એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય અને ડી છે ચતુર્થ. તો ગુજરાત સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ છે એને 2019-20 વર્ષ માટે તો પ્રથમ ક્રમાંક મળેલો હતો. હવે સવાલ એ આવે છે કે 2020-21 વર્ષ માટે એને કેટલામો ક્રમાંક મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ પ્રથમ ક્રમાંક જ મળેલો છે. તો આ સાથે એક સિમ્પલ હિસાબ લાગે છે કે ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની બાબતમાં આપણી ગુજરાત છે એણે સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવેલો છે. હવે આપણે આના વિશે થોડીક એક્સ્ટ્રા માહિતી મેળવી લઈએ. આ તો મેં તમને ક્વેશ્ચન આપો, પણ આની સિવાય બીજા પણ તમને આમાંથી આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સોલ્યુશનની અંદર પહેલાં જ માહિતી આપી દઉં કે તમને એ પૂછી શકે છે કે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો એ બહાર પાડવામાં આવે છે FSSAI દ્વારા. કોના દ્વારા ભાઈ, યાદ રાખજો ખાસ, FSSAI. FSSAIનું પૂરું નામ એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે, કારણ કે તમારી ખાદ્ય ખોરાક રિલેટેડ તમામે તમામ પ્રોડક્ટ છે એને લાઇસન્સ આપવાનું કામ આ FSSAI કરે. તમે FSSAI જોશો, તમે કોઈ પણ ફૂડ પ્રોડક્ટ ખરીદશો એની પાછળ તમને FSSAIનું સિમ્બોલ મળશે, ક્યારે નહીં હોય એવું નહીં બને. તો એ FSSAI છે, સૌથી પહેલાં એનું પૂરું નામ આપણે જાણીએ. તો FSSAIનું પૂરું નામ થાય છે વિદ્યાર્થી મિત્રો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનું પૂરું નામ થાય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પૂરું નામ પૂછાઈ શકે છે, યાદ રાખજો. હવે તમને બીજો સવાલ કયો પૂછાઈ શકે, જો પેપર થોડું ટફ બનાવવું હોય તો તમને બીજો સવાલ એવો પૂછી શકે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતના કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે. હવે જો તમને જ્યારે મંત્રાલય પૂછશે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે હું તમને કહી દઉં, તમને એવું લખી દેશે ઉપર, તમને પેપરમાં આ જ રીતનું લખીને આપશે તમને કન્ફ્યુઝ કરવા માટે કે ભાઈ ફૂડ સેફ્ટી એન્ડ
स्टैंडर्ड ऑथोरिटी ऑफ इंडिया भारत सरकार ना क्या मंत्रालय हेठ कार्य करे छे? હવે તમને એમ થાય કે સાહેબ આ કેમ આટલો મોટો ક્વેશ્ચન લખવા ટાઈમ બગાડ્યો? આ એ સમજાવવા માટે મેં ટાઈમ બગાડ્યો છે ભાઈ, કે તમને ખબર પડે કે ઘણા બધા લોકો શું કરતા હોય, જે ક્વેશ્ચન હોય ને એમાંથી આધારે ઓપ્શન ગોતતા હોય. હવે ઓપ્શન તમે જોશો ને તો હું ગેરંટી સાથે કહું છું, પહેલો ઓપ્શન તમને આપવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ. શું લખશે? મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ. આવું મંત્રાલય છે એવો ભાઈ? પછી તમને બીજું લખી દેશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. ત્રીજું તમને લખી દેશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ચોથું તમને લખી દેશે એમએસએમઈ મંત્રાલય, કે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ મંત્રાલય. આ રીતે તમને ઓપ્શન આવશે. હવે ઘણા બધા લોકો લોજિક શું લગાવશે ખબર? ફૂડ સેફ્ટી, ફૂડ પ્રોસેસિંગ, કરી નાખો ટીક. અને એમાં પણ શું થતું હશે કે ભાઈ ક્યારનો ભાઈ પેપર લખતો હશે એમાં બી પણ આવતો હશે, સી પણ આવતા હશે, ડી પણ ઘણા બધા જવાબ આવતા હશે, ક્યારના એ ઓપ્શન નહીં આવતા હોય. અને ભાઈ આ સમયે શું કરશે? પોતાની છઠ્ઠી ઇન્દ્રિય ચલાવશે. કઈ ઇન્દ્રિય? છઠ્ઠી ઇન્દ્રિય. હા, સીધા ઇન્દ્ર ભગવાને આપેલી છઠ્ઠી ઇન્દ્રિય ચલાવશે, બરોબર. અને મેનકાના પ્રવાહની જેમ આમાં તણાઈ જશે. અને ભાઈ શું કરશે કે અહીંયા જોશે, આહા અહીંયા ફૂડ પ્રોસેસિંગ, અહીંયા ફૂડ સેફ્ટી, આ બે જ હોય ને? એવું નથી. એટલા માટે જ આટલો મોટો સવાલ લખીને હું સમજાવું છું કે પેપરની અંદર ક્યારેય તમારા ઘરનું લોજિક નહીં રહે ચલાવવાનું. પોતાની છઠ્ઠી ઇન્દ્રિય કાબૂમાં રાખવાની, પેપરમાં ખબર હોય તો જ આન્સર આપવાનો ભાઈ. ઓકે, બાકી આપણને ખબર જ છે નેગેટિવ માર્કિંગ છે જે આપણે હેરાન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે આવે છે. કયા મંત્રાલય નીચે? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે આવે છે. જેના મંત્રી વર્તમાનમાં કોણ છે ભાઈ? તો આપણા ગુજરાતના સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા છે, એમના સ્વાસ્થ્ય મીન્સ કે આપણા અત્યારે ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી છે. બીજી એક માહિતી હું તમને આપી દઉં, શા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે જ આવે છે? કારણ કે કોઈ પણ પ્રકારની ખાદ્ય ખોરાક મીન્સ કે કોઈ પણ પ્રકારનો તમે ખાદ્ય ખોરાક ખરીદો, નાની અમથી ચોકલેટથી લઈને બરોબર મોટામાં મોટા ફૂડ પેકેટ સુધી તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા હો, એમાં FSSAIનો લાયસન્સ નંબર લખવો જરૂરી છે. અને એના આધારે શા માટે જરૂરી છે? કારણ કે એ નંબરના આધારે જે તે પ્રોડક્ટની ક્વોલિટી, ક્વોન્ટિટી, બધી ડિટેલ છે તમને માહિતીમાં મળતી હોય છે. ખાસ કરીને એમાં ક્વોલિટી ઉપર ફોકસ કરવામાં આવે કે એમાં સોલ્ટની માત્રા કેટલી છે, ફેટ કેટલું છે, ટ્રાન્સફેટ કેટલું છે, પ્રોટીન કેટલું છે, આ કાર્બોહાઈડ્રેટ કેટલું છે, આ બધી માહિતી લખવામાં આવે. જેથી શું થાય? ખોરાક ખાનાર છે એ પોતાને ખબર પડે કે હું શું ખાઈ રહ્યો છું. ઓકે, અને જો એને કોઈ એલર્જી કે બીજી કોઈ વસ્તુ હોય તો એ ખોરાકને એ ટાળી શકે. તો FSSAI છે એ આપણા ભારતની અંદર ખાદ્ય ખોરાક છે એના અગત્યના લાયસન્સ આપવાનું કામ કરે છે, પરવાનગી આપવાનું કામ કરે છે, જેથી ખરાબ ખોરાક અથવા તો બીજો કોઈ પણ પ્રકારનો હાનિકારક ખોરાક છે એને બજારમાં આવતો અથવા તો વેચાતો ટાળી શકાય. ઓકે, તો આ ફૂડ સેફ્ટી એન્ડ સ્વાસ્થ્ય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે કાર્ય કરતી સંસ્થા છે. બીજી માહિતી હું તમને અહીંયા એ પૂછી શકે કે આ કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે, કે પછી સામાન્ય નોટિફિકેશન દ્વારા સામાન્ય રીતે સેક્રેટરીના નોટિફિકેશન દ્વારા બનેલી સંસ્થા છે, તમને એવું પણ પૂછી શકે. તો યાદ રાખજો કે આ એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે ભાઈ? વૈધાનિક સંસ્થા છે. હવે કોઈ પણ સંસ્થા જો બંધારણીય હોય, સમજો કોઈ બંધા બંધારણીય હોય ને, તો તમારે અનુચ્છેદ નંબર યાદ રાખવો પડે કે એ સંસ્થા માટે અનુચ્છેદ નંબર કયો આવે છે. જેમ કે તમને એમ પૂછે કે તમને એવું પૂછે કે ફાઇનાન્સ કમિશન છે એ કેવી સંસ્થા છે, તો એ બંધારણીય સંસ્થા છે. ઓકે, અને બીજા નંબરમાં એના માટે તમે અનુચ્છેદ નંબર યાદ રાખો છો, અનુચ્છેદ નંબર 280. ઓકે, તો તમે અનુચ્છેદ નંબર યાદ રાખો છો ને. જેમ કે GST કાઉન્સિલ એ કેવી સંસ્થા છે, તો બંધારણીય સંસ્થા છે. અને એના માટે તમે કયો અનુચ્છેદ યાદ રાખો છો? 279A યાદ રાખો છો. એ જ પ્રમાણે તમને અહીંયા પૂછી શકે કે FSSAI કેવી સંસ્થા છે, તો FSSAI બંધારણીય સંસ્થા નથી.
एफएसएसआई વિશે બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી ભાઈ ઓકે બંધારણીય સંસ્થા નથી પણ એફએસએસઆઈ વૈધાનિક સંસ્થા છે કેવી વૈધાનિક વૈધાનિક એટલે કે સંસદમાં કાયદા દ્વારા બનેલી સંસ્થા લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર થાય ખરડો પસાર થાય અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે કાયદો બનશે અને એ કાયદા દ્વારા બનેલી સંસ્થા છે તો જ્યારે કોઈ સંસ્થા વૈધાનિક હોય તો તમારે શું યાદ રાખવું પડે ભાઈ કાયદો યાદ રાખવો પડે શું યાદ રાખવું પડે કાયદો યાદ રાખવું પડે તો અહીંયા એફએસએસઆઈ વૈધાનિક સંસ્થા છે તો તમારે કાયદો યાદ રાખવો પડશે અને કયા કાયદા અંતર્ગત સંસ્થા થઈ છે તો એની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ કયો કાયદો હું તમને આ લખી દઉં છું ભાઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હવે તમે જ્યારે કોઈ કાયદો યાદ રાખતા હો વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ એ બાબત જોજો કોઈ સંસ્થાની સ્થાપના કાયદા દ્વારા થાય તો એ કાયદાની અંદર ખાસ એનું અંતિમ વર્ષ ભૂલવાનું નહીં ખાસ એનું અંતિમ વર્ષ ક્યારેય પણ ભૂલવાનું નહીં કારણ કે પેપરમાં ચારે ચાર આગળનું લખાણ તો સમાન જ હશે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ચારે ચારમાં સમાન હશે પણ બદલાવ ક્યાં આવશે ભાઈ કાયદામાં આવશે ક્યાં આવશે કાયદામાં તો કાયદો કયો છે 2006 તો એના અંતર્ગત 2006માં એની સ્થાપના થઈ યાદ રાખજો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત 2011 ના વર્ષમાં કરવામાં આવેલી છે જ્યારે 2011 ના વર્ષમાં કરવામાં આવેલી છે અને એનું મુખ્યાલય છે વિદ્યાર્થી મિત્રો એ નવી દિલ્હી ખાતે આવેલું છે ઓકે હવે ઘણા રીતે સાહેબ આટલી બધી રામાયણ કેમ કરી કારણ કે આપણો ગુજરાતનો આ ઇન્ડેક્સ સ્થાપનાર સંસ્થા છે એના દ્વારા ગુજરાતને પહેલો નંબર મળ્યો તો આપણને આટલી તો માહિતી હોવી જોઈએ કે કઈ સંસ્થા ઇન્ડેક્સ આપે છે એ શું છે શું નહીં એ બધી ખબર હોવી જોઈએ હવે આપણે જોઈએ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓટો ઓફ ઇન્ડિયાએ ભારત આપણા ગુજરાતને પહેલો નંબર આપે ખૂબ સારો કહેવાય ગુજરાતને કેટલા ટકા મળેલા હતા ગુજરાતને ફૂડ સેફ્ટીની બાબતમાં કેટલા ટકા મળેલા હતા આ આપણે બીજો સવાલ પૂછી શકે તો ગુજરાત છે એને વર્ષ 2021-2021ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં 72% મળેલા હતા કેટલા 72% મળેલા હતા અને બાકીના બધા મોટા રાજ્યો છે એની સાપેક્ષે સૌથી વધારે ટકા ગુજરાતને મળેલા હતા બીજી વસ્તુ જોઈએ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે આપણા ખોરાક ઔષધ નિયમન તંત્ર અને આરોગ્ય વિભાગ છે એમને આ ગૌરવ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપેલા હતા ઉપરાંત આ જે ઇન્ડેક્સ છે એ કેવી રીતે આપે છે તો આ જે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ છે એના માટેના ઘણા બધા માપદંડો હોય રૂલ્સ રેગ્યુલેશન્સ નક્કી કરેલા હોય અને એમાં ઓવરઓલ પરફોર્મન્સના આધારે ફૂડ સેફ્ટીમાં શ્રેષ્ઠતાનો ક્રમ આપવામાં આવે હવે આમાં માપદંડો કયા આવે તો આ માપદંડની અંદર ફૂડ સેમ્પલિંગ એનું ટેસ્ટિંગ લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એટલે કે આપણા ગુજરાતની અંદર ફૂડ સેફ્ટી ચેક કરવા માટે લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે શું લોકો બરાબર ફૂડ સેફ્ટી માટેના નિયમોને પાલન કરે છે આ ઉપરાંત ફૂડ સેફ્ટી માટે તાલીમ લાયસન્સ આપવાની પદ્ધતિ રજિસ્ટ્રેશન આપવાની પદ્ધતિ અને રાજ્યમાં મળતા જે ખોરાકની ગુણવત્તા એટલે કે ક્વોલિટી છે એના ઉપર આ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ભાર મૂકવામાં આવે છે અને એ માપદંડોના આધારે આપણે આખા બધા ભારતના રાજ્યોને નંબર આપીએ છીએ અને એમાં ગુજરાતનો નંબર પહેલો આવેલો છે ભાઈ ઓકે ચલો હવે એની પછી આપણે જોઈએ આગળ કે 2019-20ના વર્ષમાં પણ ગુજરાતને પહેલું સ્થાન મળેલું હતું તો સતત 2 વર્ષ માટે ગુજરાતને પહેલો નંબર મળ્યો અને ગુજરાતના કેન્દ્ર સરકારમાં અત્યારે આરોગ્ય મંત્રી તરીકે કોણ છે ભાઈ મનસુખભાઈ માંડવિયા છે અને એમના દ્વારા એવોર્ડ બરાબર અને પ્રમાણપત્ર આપવામાં આવેલું હતું હવે તમારા માટે નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં સૂર્યમંડળની ઉત્પત્તિના રહસ્ય જાણવા માટે લુસી એસ્ટરોઇડ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું લુસી એસ્ટરોઇડ મિશન કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હવે લોન્ચ થઈ પણ ગયું ઓકે તેમાં 4 સંસ્થા છે ઇસરો નાસા સ્પેસએક્સ અને રોસ્કોમોસ આમાં ઇસરો છે આપણી ભારતની સંસ્થા છે તમને ઇસરો તો કોઈ કામ કરે એટલે ખબર જ હોય પણ વિદ્યાર્થી મિત્રોને નાસા શું કામ કરે છે ખબર નથી હોતી પછી એલન મસ્ક ઓકે હા આધુનિક સમયનો ટોની સ્ટાર્ક આયરન મેન તો એ સ્પેસ એક્સનો માલિક બરાબર તો એણે શું કામ કર્યું એ પણ નથી ખબર હોતી અને રોસ્કોમોસ આ રશિયન સ્પેસ એજન્સીની એક સંસ્થા છે રશિયાની ઓકે તો આ 3માંથી તમને હવે ખ્યાલ હશે કે 3માંથી કોઈક આવે છે કોણ આવે છે ભાઈ તો મેં આના વિષયમાં આપણા પેમ્પલેટમાં જણાવેલું જ હતું ભાઈ ઓકે જે આપણું વીકલી મેગેઝિન આવે છે વિદ્યાર્થી મિત્રો એ મેગેઝિન વાંચો છો કે નથી વાંચતા તમને કેવું લાગે છે મેગેઝિન ખાસ તમારા રિવ્યૂ છે કમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો ઓકે ઘણી સારી મહેનત કરવામાં આવે છે મેગેઝિન બનાવવા માટે ચલો તો જોજો ભાઈ એ મેગેઝિન તમે વાંચજો મજા આવશે તમને પણ
કરંટની ઘણી સારી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યમંડળની ઉત્પત્તિનું રહસ્ય શોધવા માટેનું જે લુસી એસ્ટ્રોઇડ મિશન છે એ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. કોના દ્વારા? નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. આ સ્પેસએક્સ છે ભાઈ, યાદ રાખજો, કોની કંપની છે? એલન મસ્કની કંપની છે. અને રોસ્કોમોસ છે એ રશિયન સ્પેસ એજન્સી છે, અને ઇસરો તો આપણા ભારતની છે જ. હવે ચલો એના વિશે જોઈએ કે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું લુસી એસ્ટ્રોઇડ સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યું ભાઈ. આ જે એસ્ટ્રોઇડ લુસી એસ્ટ્રોઇડ સ્પેસક્રાફ્ટ છે એ મિશન કેટલા વર્ષ ચાલવાનું છે? તો અવકાશની અંદર આ મિશન 12 વર્ષ સુધી ચાલશે. એનો હેતુ શું હશે? તો એનો હેતુ એ છે કે આપણા મીન્સ કે આપણું જે સૂર્યમંડળ છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એમાં અલગ અલગ ગ્રહોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એના વિશેના રહસ્યો ઉકાળવાનું કામ કરશે. હવે આ જે મિશન છે એને કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલું હતું, આ સવાલ તમને પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે ભારતના જે રોકેટને તમે કયા નામથી ઓળખો છો? ભારતના રોકેટને તમે GSLV, PSLV આવા નામથી તમે ઓળખતા હોવ છો, હેને? એ પ્રમાણે જે નાસા છે એના રોકેટ છે એને ઓળખવામાં આવે છે એટલાસથી, એટલે કે એટલાસ 1, એટલાસ 2, એટલાસ 3, 4 એ રીતે. હવે SpaceX છે એના રોકેટને ફાલ્કન નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? ફાલ્કન નામથી. ચીનના જે રોકેટ છે એને લોંગ માર્ચના નામથી ઓળખવામાં આવે છે. શાના નામથી? લોંગ માર્ચના નામથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને જો અહીંયા એટલી ખબર હોય, અને એ પ્રમાણે જો તમને બીજું પણ જણાવી દઉં કે જો કોઈ રોકેટનું નામ એરિયન હોય તો આ રોકેટ યુરોપિયન યુનિયનના હોય છે ભાઈ. એટલે કે આ એક સિસ્ટમ છે. જો તમે રોકેટને સમજી લો તો તમને ખ્યાલ આવી જાય કે મિશન કોનું હતું. તો એરિયન જો રોકેટ હોય તો યુરોપિયન યુનિયન વાપરે છે, લોંગ માર્ચ રોકેટ છે તો ચીનવાળાના હોય છે, ફાલ્કન રોકેટ છે તો એ SpaceX કંપની યુઝ કરતી હોય છે, એટલાસ રોકેટ છે તો એ નાસા યુઝ કરતી હોય છે, PSLV GSLV છે તો એ ભારત યુઝ કરતું હોય છે. તો આ અલગ અલગ રોકેટની સિરીઝો હોય જેની પાછળ પછી 1, 2, 3, 4, 5 એ રીતે શબ્દો લગાવવામાં આવે. ઉદાહરણ તરીકે તમે અહીંયા જુઓ કે અત્યારે કયું રોકેટ વપરાયું છે ભાઈ, તો આ લુસી એસ્ટ્રોઇડ મિશન છે એમાં એટલાસ V રોકેટ યુઝ કરવામાં આવેલું છે. એટલાસ 5, અને શું કહે, V એટલે કે શું થશે, એટલાસ 5 રોકેટ છે એનો યુઝ કરવામાં આવેલો છે. હવે આ જે SpaceX મીન્સ કે આ જે મિશન છે નાસાનું લુસી, એ અવકાશની અંદર 6.3 અબજ કિલોમીટરનો પ્રવાસ કરશે. આ નાસાનું પહેલું અંતરિક્ષયાન હશે કે જે હકીકતમાં ગુરુ ગ્રહના ટ્રોજન એસ્ટ્રોઇડનો ખાસ અભ્યાસ કરશે. તમને સવાલ અહીંયાથી પૂછાઈ શકે છે, અઘરું બનાવો, કે આ લુસી એસ્ટ્રોઇડ મિશન છે એ કયા ગ્રહના ટ્રોજનનો અભ્યાસ કરવાનું છે? તમે ગ્રહ બધા ભણી ગયા, તમે એ પણ ગોખી લીધું ગ્રહ કયો મોટો કયો નાનો, તમે એ પણ ગોખી લીધું કયો ગ્રહ કઈ દિશામાં ફરે છે, ઓકે, કયો ગ્રહ ક્રમમાં ચડાવો, ક્રમમાં ઉતરતા, ક્રમમાં ગોઠવો, ક્રમના આધારે, બરોબર બધું પૂછાઈ ગયું. હવે તમને એ પૂછીએ, હવે અહીંયા નવો સવાલ એ ઊભો થાય છે કે કયા ગ્રહના ટ્રોજનનો અભ્યાસ કરવા, કયા ગ્રહના ટ્રોજનનો અભ્યાસ કરવા નાસાએ લુસી મિશન મોકલેલું હતું, કયા ગ્રહના? ગુરુ. હવે તમને સવાલ એ ઊભો થાય, આ ટ્રોજન શું છે? છે તમને સવાલ એ ઊભો થાય, ટ્રોજન શું છે અને કેમ ગુરુના ટ્રોજનનો આપણે અભ્યાસ કરીએ છીએ? તમને એ સવાલ થાય. ચલો તો એનો આપણે જવાબ મેળવીએ. સૌથી પહેલા કે આ ટ્રોજન શું છે, તમારા માટે નવી વસ્તુ. જો વિદ્યાર્થી મિત્રો, ટ્રોજન છે ને તમે અહીં જોઈ શકો છો. જો આ એક ઇમેજથી હું તમને સમજાવી દઉં કે અહીંયા સૂર્ય છે, કેન્દ્રમાં સૂર્ય છે, એની ફરચે બરોબર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ બધા પરિભ્રમણ કરી રહેલા છે, 4 ગ્રહો. અને એની પછી 5મું આવે છે ગુરુ. કયો ભાઈ? જુપિટર, આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. કયો ભાઈ? ગુરુ, એ આવે છે જુપિટર. હવે તમે અહીંયા જો આ જુપિટર છે જે સતત આમ રોટેશન કરી રહ્યો છે ભાઈ, જુપિટરની આગળ તમે જોશો તો અહીંયા લીલા રંગના ટપકા છે, પાછળ તમે જોશો તો એ પણ લીલા રંગના ટપકા છે, તમને દેખાય છે. તો જુપિટરથી તમે 60 ડિગ્રી પાછળ જાઓ, 60 ડિગ્રી આ રીતે પાછળ જાઓ તો તમને લીલા ટપકા મળશે, આગળની તરફ જશો તો પણ તમને લીલા ટપકા મળશે. તો સાહેબ આ લીલા ટપકા છે શું? આ લીલા ટપકા જ હકીકતમાં ટ્રોજન છે. શું છે? ટ્રોજન. ટ્રોજન એટલે કે હકીકતમાં કોઈ ગ્રહ હોય, ધારો કે આ ગુરુ ગ્રહ છે, એ ગુરુ ગ્રહની કક્ષામાં એનાથી 60 ડિગ્રી આગળ અને 60 ડિગ્રી પાછળ એ રીતે ગુરુ ગ્રહને વચ્ચે મૂકીને બરોબર એ લોકો પરિભ્રમણ કરતા રહે. કોની કક્ષા છે આ? તમે જુઓ, આ ગુરુ ગ્રહની જ કક્ષા છે. આ ગુરુ ગ્રહની કક્ષામાં જ આ લીલા રંગના ટ્રોજન છે એ બધા હરતા ફરતા રહે છે. આ ટ્રોજન એટલે કે હકીકતમાં
એવા ખડકો અથવા તો પથ્થરો અથવા તો ધાતુના બદલેના બરોબર ખડકો છે કે જે હકીકતમાં ગ્રહ નથી બની શક્યા અને ગ્રહનો કાચો માલ કહેવાય. શું કહેવાય? ગ્રહ બનવાનો કાચો માલ કહેવાય કે જે ગ્રહની આગળ અને પાછળ ફરે રાખે. ઓકે, અને કોની કક્ષામાં ફરી રહ્યા છે ભાઈ? ગુરુ ગ્રહની કક્ષામાં ફરી રહ્યા છે. અને આપણા જે આઠ ગ્રહો છે એ આઠ ગ્રહોની બાબતમાં સૌથી વધારે ટ્રોઝન આ ગુરુ ગ્રહની પાસે છે. કોની પાસે છે? ગુરુની પાસે ટ્રોઝન રહેલા છે. તો ઓબ્વિયસ છે કે જો આપણે આ ટ્રોઝનનો અભ્યાસ કરશું તો આપણને ખ્યાલ આવશે કે આ ટ્રોઝન સાના બનેલા છે. હવે ભવિષ્યમાં ટ્રોઝન એકબીજા સાથે જોડાઈ જશે, કોઈ ગ્રહ બનાવી દેશે, કોઈ લઘુગ્રહ બનાવી દેશે, કોઈ સેટેલાઇટ બનાવી દેશે ભાઈ. તો એ રીતે તમે જોવા જાઓ તો આ ટ્રોઝન છે હકીકતમાં ગ્રહો બનવા માટેનો કાચો માલ છે. તો અહીંયા આપણને ખ્યાલ આવી શકે કે આપણા જે ગ્રહો છે એ કેવી રીતે બનેલા છે. અને આ ગુરુ ગ્રહના ટ્રોઝનનો અભ્યાસ કરવા માટે આપણે આ લુસી મિશન છે એ નાસાએ લોન્ચ કરેલું છે. ઓકે, યાદ રાખજો, કઈ ગ્રહની કક્ષામાં આપણને ટ્રોઝન મળે છે ભાઈ? ગુરુ. તો ટ્રોઝન વિશે કહેવાય છે કે તે ગ્રહોના નિર્માણમાં બચેલો બહુ પ્રાચીન અવશેષ છે. એટલે કે ગુરુ ગ્રહ બચી ગયો પણ બાકીના અમુક કટકા છે એકબીજા સાથે જોડાઈ ના શક્યા, અને એના પરિણામે જે વધેલો જે ભાગ છે, વધેલા જે કટકાઓ છે, ઓકે, એ જે પ્રાચીન અવશેષો છે એને ટ્રોઝન કહેવામાં આવે. હવે ટ્રોઝન નામ હકીકતના ગ્રીક મિથાસના ચરિત્રમાંથી આવેલું છે. એક ઘોડો છે એને મીન્સ કે ટ્રોઝન કહેવામાં આવે. હવે એસ્ટરોઇડ છે એ સૂર્યના ચક્કર એક સાથે લગાવતા હોય. તમે જુઓ આ ઝુમખામાં ચક્કર લગાવે છે, ઝુમખામાં એક ચક્કર લગાવતા હોય, પણ તમે એ પણ ઓબ્ઝર્વ કરો કે એની કક્ષા કઈ હોય છે? એની કક્ષા કોઈ ગ્રહની કક્ષા છે ને એ જ હોય છે. શું હોય છે? કોઈ ગ્રહની કક્ષા ઉપર જ ફરતા હોય, પરંતુ તેમની કક્ષા કઈ હોય છે? એ જ હોય છે જે ગુરુ ગ્રહની હોય છે. અને એનાથી એક જૂથ, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ગુરુ ગ્રહની કક્ષામાં જ આ લોકો પરિભ્રમણ કરતા હોય. અમુક ગુરુની આગળ ચાલે છે, અમુક ગુરુનો પીછો કરે છે, અને એ બંને વચ્ચે 60-60 ડિગ્રીનો ફરક પડે છે. ઓકે, 60 ડિગ્રી અમુક આગળ ચાલે છે, 60 ડિગ્રી અમુક પાછળ ચાલે છે. ઓકે, તો ટ્રોઝનનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ નાસાએ એટલાસ વી નામનું રોકેટ લઈને મિશન મોકલેલું હતું. બીજું આપણે જોઈએ કે તાજેતરમાં સાફ ચેમ્પિયનશિપ કોણે જીતેલી છે. સાફ તમને ખબર હશે, ન્યૂઝ પેપરની અંદર ફોટો પણ આપ્યો. ઓકે, કોણે જીતેલી છે, કોને હરાવીને જીતેલી છે એ પણ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. ઓકે, તો ચલો જોઈએ. તો તાજેતરમાં ભારત છે એણે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની ચેમ્પિયનશિપ જીતી લીધેલી છે. અને કોને હરાવીને જીતેલા છીએ? આ તો આપણે નેપાળને હરાવીને જીતેલા છીએ. કોને હરાવીને? નેપાળને હરાવીને આપણે સાફ ચેમ્પિયનશિપ જીતેલા છીએ. અને ન્યૂઝમાં પણ આવેલું હતું કે આ જીતનો શ્રેય છે એ ભારતના મહાન ફૂટબોલર એવા સુનિલ છેત્રી છે એમણે પોતાના નવા યુવા ખેલાડીઓને આપેલો હતો. આ જીતનો શ્રેય કોણે આપેલો હતો? મીન્સ કે આપણા જે નવા આપણા જે સુનિલ છેત્રી છે કે જેણે અત્યારે ગોલ કરવાની બાબતમાં ત્રીજા નંબર ઉપર છે દુનિયાની અંદર, એમણે બરોબર કોને આપેલો હતો? યુવા ખેલાડીઓને મીન્સ કે શ્રેય આપેલો હતો. યાદ રાખજો કે આ જે સાફ ચેમ્પિયનશિપ છે એ આઠમું સાફ ચેમ્પિયનશિપ ભારત છે એણે આ સાથે ભારતે આઠમું સાફ ચેમ્પિયનશિપ જીતેલું હતું. કેટલામું આ સવાલ પૂછાઈ શકે છે કે તાજેતરમાં ભારતે નેપાળને હરાવીને કેટલામું સાફ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતેલું છે ભાઈ? આઠમું ટાઇટલ જીતેલું છે. અને મહાન ફૂટબોલર સુનિલ છેત્રીએ આમાં 5 ગોલ ફટકારેલા હતા. ઓકે, અત્યારે જે જીત્યા, ઓકે, આઠમું, એની અંદર 5 ગોલ ફટકારેલા હતા. સાથે 37 વર્ષીય સુનિલ છેત્રીએ છેલ્લા 10 વર્ષથી ફૂટબોલને આગળ ધપાવવામાં એક આઇકોનિક પ્લેયર આપણા રહેલા છે, સારામાં સારા પ્લેયર છે ભાઈ. ઓકે, તેમણે યુવા ખેલાડીને ઘણો બધો પ્રોત્સાહન પણ પૂરો પાડે છે. સાથે એમણે આ સાફ ચેમ્પિયનશિપ દરમિયાન જ 79 ગોલ કરીને મહાન ફૂટબોલર પહેલે છે એના રેકોર્ડની બરાબરી કરેલી હતી. ઓકે, જ્યારે નિયોનલ મેસીના ગોલની બરાબરી કરેલી હતી. અને છેત્રીનો કેટલામો ગોલ હતો ભાઈ? 80મો ગોલ હતો. કોનામો ભાઈ? 80મો ગોલ હતો. ઓકે, થોડુંક લખવા મળી ગઈ છે, એમણે પહેલેની બરાબરી કરેલી હતી. હવે એની પછી આપણે જોઈએ કે સુનિલ છેત્રીએ ખેલાડી તરીકે રમતા દેશને ત્રીજી વખત સાફ ચેમ્પિયનશિપનો ખિતાબ અપાવેલો છે. તો આપણને અહીંયા એ પૂછી શકે છે કે ભાઈ સુનિલ છેત્રી છે એણે ભારતને કેટલામી વાર આ સાફ ચેમ્પિયનશિપનો ખિતાબ અપાવ્યો? ત્રીજી વાર. ઓલ ઓવર ભારત અત્યાર સુધીમાં કેટલી વખત જીતેલું છે? 8મી વાર. ઓકે, બીજી વસ્તુ કે ભાઈ આમાં એક ટુર્નામેન્ટની આ વર્લ્ડ કપ મીન્સ કે આપણે હમણાં ખબર જ છે આપણે પાકિસ્તાનની સામે આપણે ક્રિકેટ મેચ હારી ગયા, તો આપણે ભાઈ ઘણા બધા બોલરો છે બેટ્સમેન છે એમની ટીકા કરવા લાગ્યા. તો અહીંયાથી શીખો કે આપણી જે સાફ ચેમ્પિયનશિપ હતી ને એમાં શરૂઆતની 2 મેચ ભારત હારી ગયું અને ખરાબ રીતે હાર્યું, પણ પાછળથી જો એમનું પરફોર્મન્સ કેવું સુધરે છે અને ભારત એ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા બને છે. ઓકે, એટલે ઘણી બધી વખત ભાઈ રમતમાં શાંતિ જાળવવી,
ઓકે અને આપણે રમતની અંદર એ જ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે રમત હકીકતમાં ધૈર્યની હોય છે. ઓકે, જીત હાર જીતની નથી હોતી ઘણી બધી વખત. હવે જો અહીંયા કે આ ટુર્નામેન્ટમાં ભારત 8 ગોલ પૈકી સુનિલ છેત્રીએ 5 ગોલ કરેલા, આ તો બધાને ખબર પડી ગઈ બરાબર. હવે બીજું કોઈ જાણવા જેવું નથી, પણ હવે હું તમને એ જણાવી દઉં કે આ સાફ ચેમ્પિયનશીપ છે શું. તો સાફ ચેમ્પિયનશીપ અગાઉ સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કોઓપરેશન ગોલ્ડ કપ તરીકે જાણીતી હતી. ઓકે, બહુ મોટું નામ છે. અને આ ચેમ્પિયનશીપ પુરુષોની ખાસ નેશનલ ફૂટબોલ ટીમો વચ્ચેની સ્પર્ધા છે. એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા છે એક પ્રકારની. એ દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે, એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન છે એનું સંચાલન કરે છે. હવે આની અંદર કયા કયા દેશો ભાગ લે છે? તો આની અંદર લગભગ 7-8 ટીમો ભાગ લેતી હોય છે, જેમ કે બાંગ્લાદેશ, ભારત, ભૂતાન, નેપાળ, માલદીવ, પાકિસ્તાન, શ્રીલંકા. તો આ 7 દેશોની ફૂટબોલ ટીમો છે આની અંદર ભાગ લેતી હોય છે. અને આ ટુર્નામેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ દર 2 વર્ષે યોજાય છે. કેટલા વર્ષે? દર 2 વર્ષે એનું આયોજન થતું હોય છે. ચલો, એની પછી તાજેતરમાં નવા ક્વાડ તરીકે યોજાયેલ બેઠકમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? નવા કાર્ડની વાત થાય છે, જૂના કાર્ડની વાત નથી થતી. ઓકે, જે નવો કાર્ડ તાજેતરમાં રચાયો એની અંદર નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી એ રીતનો સવાલ છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એમાં ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો નથી. હવે ઘણા એમ થશે, ઓસ્ટ્રેલિયા તો આવે છે, તો યાદ રાખો જૂનો જે ક્વાડ છે એમાં ઓસ્ટ્રેલિયા આવે છે. ઓકે, QUAD, જૂના જે ક્વાડ દેશો છે એમાં ઓસ્ટ્રેલિયા આવે. એમાં 4 દેશો આવે છે, અને એ પણ ભૂગોળ પ્રમાણે જોવા જાવ તો અહીંયા અમેરિકા, પછી ભારત, પછી એની ઉપર જાપાન, અને એની પછી આવે છે ઓસ્ટ્રેલિયા. તો એનો એક રીતે આકાર તમે જુઓ આમ થાય છે. ઓકે, ક્વાડ. તો આ ક્વાડ દેશો, આ જૂના ક્વાડ દેશો છે કે જેની અંદર 4 દેશો હતા, અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. અને ચારેય દેશો વચ્ચે એક યુદ્ધ કવાયતનું આયોજન પણ થાય છે, માલાબાર યુદ્ધ કવાયત. કઈ ભાઈ? માલાબાર યુદ્ધ કવાયત. હવે આપણે નવા ક્વાડ વિશે જાણીએ. તો નવા ક્વાડની રચના છે એ પણ 4 દેશો દ્વારા થઈ. હવે એની અંદર ભારત આવે છે, અમેરિકા આવે છે, UAE આવે છે, અને હજી એક દેશ આવશે જેનું તમારે નામ જણાવવું છે, ભારતનું મિત્ર રાષ્ટ્ર. ઓકે, મિત્ર દેશ. ઓકે, પણ ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો નથી, આ યાદ રાખવાનું છે. ચલો, તો નવા જૂના આપણે જે નવું ક્વાડ બને છે એના વિશે જોઈએ. કે હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણું ભારતનું મિત્ર રાષ્ટ્ર કયું ભાઈ? બેન્ઝામિન નેતન્યાહુ, ઇઝરાયલ. ઓકે, કે ભારત, ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ આરબ એમિરેટ, એટલે કે UAE, આ 4 દેશો છે. એમણે 18 ઓક્ટોબર 2021 એના વિદેશ મંત્રીઓની પહેલી બેઠક યોજેલી હતી, અને અબ્રાહમ એકોર્ડ્સની સંબંધોને મજબૂત બનાવવા માટેના એમણે પ્રયત્નો કરેલા હતા. આ અબ્રાહમ એકોર્ડ્સની હકીકતમાં આરબ દેશો, એટલે કે આરબ દેશો અને ઇઝરાયલ એ બંને વચ્ચે સહયોગ સદાય, એના માટેનો એક એકોર્ડ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આ બેઠકને નવા ક્વાડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ચારેયની અંદર ચારેય દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધેલો હતો. ઓકે, એ કોણ કોણ હતું? તો ભારત તરફથી વિદેશ મંત્રી હતા એમાં એસ જયશંકર, વોશિંગ્ટન તરીકેથી અમેરિકાના વિદેશ મંત્રી હતા એન્ટોની બ્લિન્કેન, જેરુસલેમથી ઇઝરાયલના વિદેશ મંત્રી હતા યાયર લેપિડ, અને અબુધાબીથી UAEના વિદેશ મંત્રી હતા શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહિયાન. ઓકે, તો આ 4 વિદેશ મંત્રીઓ છે એમણે ભાગ લીધેલો હતો ભાઈ. ઓકે, હવે આ પહેલી વખત એવું બન્યું છે કે આ 4 દેશો એક જ મંચ ઉપર વિદેશ મંત્રાલયમાં એક સાથે આવેલા હોય. બાકી તો આમાં સારી સારી વાતો છે કે બહુપક્ષીય, એકબીજાના દેશનો વિકાસ, ઉર્જા સુરક્ષા, જોડાણ વગેરે વગેરે સારી સારી વાતો. મોજ કરો, જલસા કરો. ઓકે, હવે જોઈએ આપણે કે તાજેતરમાં કોના દ્વારા ટ્રુથ સોશિયલ નામનું સોશિયલ મીડિયા નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું. ટ્રુથ સોશિયલ. ઓકે, તો ભાઈ આમાં આપણને ખબર છે આ ટ્રુથ સોશિયલ છે શું? તો તમને ખબર હોવી જોઈએ કે એક વર્ષ પહેલાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે એને ફેસબુક ઉપરથી, ટ્વિટર ઉપરથી, તો ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી એમને બરોબર રિમૂવ કરવામાં આવેલા હતા, એમને બ્લોક કરવામાં આવેલા હતા. અને એના પરિણામે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખોટું લાગી ગયું કે ભાઈ તમે મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી હટાવી જ કેમ શકો. ઓકે, હવે એક કામ કરીશું કે હું મારું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવીશ. અને એણે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કર્યું. ઓકે, અને એને નામ આપેલું છે ટ્રુથ સોશિયલ. તો આશા રાખું તમને જવાબ મળી ગયો હશે ભાઈ, કોણ આવશે? ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. એને ટ્રુથ સોશિયલ નામનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ લોન્ચ કરેલું છે. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે કે ફેસબુક અને ટ્વિટર ઉપરથી એમને પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો, અને એના પરિણામે જ એમને આ પેટર્ન, મીન્સ કે એના પરિણામે જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ઓકે, એ આખે આખું તૈયાર કરેલું હતું ભાઈ.
એની પછી જોઈએ કે જાપાનના કયા જ્વાળામુખીમાં તાજેતરમાં વિસ્ફોટ થયેલો હતો. ઓકે, આપણું ભારતની અંદર તો એક જ સક્રિય જ્વાળામુખી છે, બેરેન આઈલેન્ડ. ઓકે, બાકી અહીંયા તમને પૂછી શકે. હવે જાપાનનો તાજેતરમાં જે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો એના પરિણામે દુનિયાની અંદર એ ચર્ચામાં હતો. ભાઈ કયો આવશે? ભાઈ ક્યુસીઓ, માઉન્ટ ફુજીયામા, માઉન્ટ સ્ટ્રોમ્બોલી, માઉન્ટ એસો. કયું આવશે ભાઈ? ચલો, કોઈ આન્સર આપી શકે છે? તો તાજેતરમાં યાદ રાખજો, માઉન્ટ એસો. કયું ભાઈ? માઉન્ટ એસો છે, એમાં જ્વાળામુખી મિસકે સક્રિય થયેલો હતો અને એના પરિણામે એ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો. માઉન્ટ એસો છે એ ફુમામોટો પ્રીફેક્ચર, હા પ્રીફેક્ચર એટલે કે એક પ્રકારની પ્લેટ, એ પ્લેટની અંદર જે ફ્રેક્ચર પડ્યું હોય એ પ્લેટ, તો એને કહેવામાં આવ્યું છે ફુમામોટો, જાપાન. ઓકે, જાપાનની ફુમામોટો પ્રીફેક્ચર છે, એમાં એક નેશનલ પાર્ક છે, નેશનલ પાર્ક આવેલો છે એમાં આસોકુજુ નેશનલ પાર્ક. કયો ભાઈ? આસોકુજુ નેશનલ પાર્ક. અને એ આસોકુજુ નેશનલ પાર્ક છે એમાં એક ટાપુ છે જેનું નામ છે ક્યુસુ ટાપુ. ઓકે, ક્યુસુ ટાપુ, અને એ જે ક્યુસુ ટાપુ છે એનું જે શિખર છે એને કહેવામાં આવે છે માઉન્ટ એસો. બહુ વધારે અઘરું થઈ ગયું, વધારે નહીં યાદ રે, ચિંતા નહીં કરતા, એટલું યાદ રાખો કે જાપાનનો તાજેતરમાં માઉન્ટ એસો નામનો જે જ્વાળામુખી છે એ સક્રિય થયેલો હતો અને એમાંથી જ્વાળામુખી ઉદ્ગાર થયેલો હતો. ઓકે, અને અહીંયા તમને એક બીજું પણ પૂછી શકે, કેલ્ડેરા એટલે શું? કેલ્ડેરા એટલે બીજું કાંઈ નહીં ભાઈ, જે જ્વાળામુખી હોય. જો અહીંયા જ્વાળામુખી હું દોરવાની ટ્રાય કરું છું. ઓકે, આ જ્વાળામુખી છે કોઈ. ઓકે, એ જ્વાળામુખી ઉપર જ્યારે બ્લાસ્ટ થાય અને આ રીતનું એક ગોળ ખાડો બની જાય, જ્યારે મેં કે બ્લાસ્ટ થાય પછી અમુક વર્ષો બાદ ઠરી જાય, એટલે જે ઉપર છે એ ખાડો પડી જાય અને એ ખાડામાં જ્યારે વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય અને એક સરસ મજાનું તળાવ બની જાય, એને કહેવામાં આવે કેલ્ડેરા. શું કહેવામાં આવે એને? કેલ્ડેરા, એટલે કે જ્વાળામુખીના મુખ પર બનેલું તળાવ, એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કેલ્ડેરા. ઓકે, તો આ હકીકતમાં માઉન્ટ એસો ઉપર એક કેલ્ડેરા ધરાવતું હતું, જે બહુ મોટું તળાવ હતું, પણ તાજેતરમાં જેમાં બ્લાસ્ટ થયો તળાવ ખોવાઈ ગયું. ચલો, એ તો બધું ઠીક છે, પણ જાપાન છે એ દુનિયાના સૌથી વધારે જ્વાળામુખી ધરાવતા દેશો છે, એમાંથી એક દેશ છે ભાયા, અને એ પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. ક્યાં સ્થિત છે? પેસિફિક રિંગ ઓફ ફાયર. ઓકે, જ્યાં મોટા પ્રમાણમાં ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે. પેસિફિક રિંગ ઓફ ફાયર છે એ હકીકતમાં પ્રશાંત મહાસાગરની એક આખે આખી રિંગ છે કે જેમાં ખૂબ વધારે દુનિયાના સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. તો એ પણ જોઈએ. જો કે સપ્ટેમ્બર 2014ના મહિનામાં જાપાનમાં સૌથી વધારે એક ભયંકર વિસ્ફોટ થયેલો હતો, એ થયેલો હતો માઉન્ટ ઓનટેકમાં. ક્યારે ભાઈ? માઉન્ટ ઓનટેક. અને એના પરિણામે જાપાનના લગભગ 60 લોકો છે એ મૃત્યુ પામેલા હતા. હવે પેસિફિક રિંગ ઓફ ફાયર શું છે, નાની અમથી માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો. તો પેસિફિક રિંગ ઓફ ફાયર છે પ્રશાંત મહાસાગરમાં આવેલી એવી જગ્યા છે કે જ્યાં ખૂબ વધારે સક્રિય જ્વાળામુખી આવેલા છે, જેની શરૂઆત એક રીતે જોવા જાઓ તો દક્ષિણ અમેરિકાનો દુનિયાનો સૌથી લાંબો દેશ આ પેરુ ચીલી આવે છે, એ પેરુ ચીલી પાસેથી શરૂ થાય અહીંયા. ત્યાર પછી અહીંયા આવે છે પનામા, મેક્સિકો, એની પછી આવે છે અમેરિકાના કેલિફોર્નિયાવાળો વિસ્તાર. ઓકે, એની પછી અલાસ્કા, અલાસ્કાથી પસાર કરીને અહીંયા જાપાનનું વર્ખોયાન્સક એવું કંઈક જગ્યા છે, તો એ જાપાન. ત્યાંથી પછી આવે છે સાઉથ કોરિયા અને સોરી, ત્યાંથી આવે છે જાપાન. જાપાનની નીચે તમે આવશો એટલે કે આ ચીનવાળો, બરોબર, ચીનનો પૂર્વ પ્રદેશ. એની પછી આવે છે ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, આ બધા ટાપુ. ઓકે, અને ત્યાંથી પૂરું થઈને છેક અહીંયા ન્યૂઝીલેન્ડ સુધીનો જે વિસ્તાર છે, જે આખી આખી રિંગ બનાવે છે ને વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે પેસિફિક રિંગ ઓફ ફાયર. અને અહીંયા ખૂબ વધારે સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. ઓકે, યાદ રાખજો, ખૂબ વધારે સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે જાપાન છે એ જાપાન આખે આખું પેસિફિક રિંગ ઓફ ફાયર ઉપર આવેલું છે, અને એના પરિણામે જાપાન ઉપર વારંવાર ભૂકંપ છે અને સુનામી છે એની અસરો દેખાતી હોય છે. હવે એની પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન છે, કેન્દ્ર દ્વારા તાજેતરમાં કયા ટાપુનું નામ માઉન્ટ મણિપુર કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આનો આપણે આન્સર જોઈશું કે કયા ટાપુનું નામ માઉન્ટ મણિપુર કરવામાં આવેલું છે. આમ જોવા જાઓ તો સરકાર અત્યારે ઘણા બધા નામ જ બદલે છે. ઓકે, ખાસ કદાચ થોડા ઘણા કામ બદલી નાખતી, પણ અહીંયા અત્યારે નામ જોયું તો નામ આપેલા છે નારકોન્ડમ, માજુલી દ્વીપ, માઉન્ટ હેરિયેટ અને એક પણ નહીં. ઓકે, તો એનો આન્સર આવે છે માઉન્ટ હેરિયેટ. કે તાજેતરમાં માઉન્ટ મણિપુર છે. ઓકે, યાદ રાખજો કે તાજેતરમાં જે આંદામાન નિકોબારમાં માઉન્ટ હેરિયેટ આવેલું છે. ક્યાં? હા, સવાલ હવે તમને અઘરો બનાવવા માટે એ પણ પૂછી શકે કે ભાઈ પહેલું વિધાન લખશે કે તાજેતરમાં માઉન્ટ હેરિયેટનું નામ માઉન્ટ મણિપુર કરવામાં આવ્યું, પછી બીજું લખશે કે માઉન્ટ મણિપુર છે એ મણિપુરનો અગત્યનો પર્વત છે. ના, મણિપુરનો નથી ભાઈ, એ ક્યાંનો આવે, ક્યાં આવેલો છે?
આંદામાનમાં આવેલો છે ભાઈ, આંદામાન. ઓકે, યાદ રાખજો ભાઈ ખાસ, તો એમાં ભૂલ ના થવી જોઈએ ભાઈ. હવે જો તમે જોયું હશે આંદામાનનો અહીંયા મેપ આપી દીધો, હવે મેં તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા અહીંયા છે લિટલ આંદામાન, અહીંયા આવે છે રૂટલેન્ડ, અહીંયા આવે છે માઉન્ટ હેરિયટ, ઉપર હેવલોક ટાપુ, અને અહીંયા સેન્ડલ પીક નોર્થ આંદામાન. તો અહીંયા જે માઉન્ટ હેરિયટ આવેલું છે દક્ષિણ આંદામાનની અંદર, એનું નામ બદલીને તાજેતરમાં માઉન્ટ મણિપુર કરવામાં આવ્યું. હવે સવાલ એ થાય, સાહેબ ઘણા બધા રાજ્યો છે, મણિપુર જ કેમ એને માઉન્ટ મણિપુર જ આપ્યું, બીજું કોઈ કેમ ના આપ્યું? તો ભાઈ આ જે માઉન્ટ હેરિયટ છે ત્યાં આવેલી હતી એક જેલ. ઓકે, અને એ જેલની અંદર મણિપુરના મહારાજા કુલચંદ્ર ધ્વજસિંહ અને બીજા અન્ય 22 જેટલા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમને ત્યાં કેદ કરવામાં આવેલા હતા. ઓકે, અને અંગ્રેજોએ એમના ઉપર ખૂબ વધારે અત્યાચાર ગુજારેલો હતો. ઓકે, તો એમના સન્માનમાં યાદ રાખજો મણિપુરના મહારાજા કુલચંદ્ર ધ્વજસિંહ અને અન્ય 22 સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એના માનમાં આંદામાન નિકોબાર ટાપુ છે એનું નામ માઉન્ટ હેરિયટ આપવામાં આવ્યું છે. હવે અંગ્રેજો છે એટલે કે ઇંગ્લેન્ડવાળા જ્યારે પણ નકશો જોશે આંદામાન બાજુ આવશે એટલે એમને માઉન્ટ હેરિયટ નહીં દેખાય, માઉન્ટ મણિપુર દેખાશે, એમને યાદ આવશે કે આપણા પૂર્વજો. ઓહો, ઓકે જવા દો ચાલો. હવે જો મહારાજા કુલચંદ્ર અને અન્ય મણિપુરી સ્વાતંત્ર્ય સેનાનીઓ કાલા પાણીના માઉન્ટ હેરિયટ ખાતે કેદ કરવામાં આવેલા હતા અને ગૃહમંત્રી અમિત શાહ છે એમણે આ પ્રસંગે જાહેરાત કરેલી હતી, એટલે કે ભાઈ એ પ્રસંગે નહીં ભાઈ, ઓકે, એ ત્યાં મણિપુરના એક કાર્યક્રમમાં ગયા હતા ને એ પ્રસંગે એમણે જાહેરાત કરેલી હતી કે ભાઈ કેન્દ્ર સરકાર હવે મણિપુરને આંદામાન નિકોબાર દ્વીપના માઉન્ટ મણિપુરમાં સ્મારક સ્થળ આપવામાં પણ મદદ કરવાની છે. ઓકે, એમણે એવી જાહેરાત કરેલી હતી. હવે જો નેક્સ્ટ જોઈએ કે તાજેતરમાં સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ, આ ન્યૂઝ તમે પેપરમાં જોતા હશો દર ત્રણથી ચાર મહિને કે ભાઈ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. ઓકે, પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાનો ડર લાગશે, ઓબ્વિયસ લાગવાનો જ છે. ઓકે, તો અહીંયા જોઈએ કે તાજેતરમાં FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી દીધો. તો હવે એની જે FATFમાં જેને મીન્સ કે જે ગ્રે લિસ્ટમાં મૂક્યું એવું FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. FATF એટલે શું? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી હતી? 1997, 1983, 1989, 1992. આ સંસ્થા તમને દર 3-4 મહિને ન્યૂઝમાં જોવા મળે છે અને ભારત આ સંસ્થાની અંદર થોડુંક વધારે બળ લગાવે છે કે ભાઈ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાવીને જ છોડીશું, ભલે ભારતમાં પેટ્રોલના ભાવ આસમાન કૂદી જાય પણ પાકિસ્તાનને તો આપણે બ્લેકલિસ્ટ કરવાનું જ છે. ઓકે, સરકારના ટાર્ગેટ બહુ ઊંચા છે, બરોબર, GDP ઊંચું થાય કે ન થાય પાકિસ્તાન બ્લેકલિસ્ટ થવું જોઈએ. ચલો જોઈએ તો પાકિસ્તાને FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એને 1989 વર્ષમાં એની સ્થાપના કરવામાં આવેલી હતી. હવે FATF વિશે થોડું ઘણું જાણી લઈએ કે FATFની અંદર પાકિસ્તાને ગ્રે લિસ્ટમાં કેમ મૂકેલું છે. તો ગ્રે લિસ્ટમાં એટલા માટે મૂકેલું છે કે પાકિસ્તાન ઘણા બધા આતંકીઓને સહાયતા આપે છે, એ દુનિયા સમક્ષ દુનિયાને બધાને ખબર છે કે ભાઈ એ પાકિસ્તાનનો મીન્સ કે આતંકવાદીઓનો અડ્ડો છે. અને એક રીતે કહે તો આતંકવાદીઓ માટેની ઓયો હોટલો પાકિસ્તાનમાં જ આવેલી છે, બીજે ક્યાંય આવેલી નથી. ઓકે, તો પાકિસ્તાનના આતંકીઓના પોતાના જમીન પર પ્રોત્સાહન આપવા મામલે FATF છે એને ગ્રે લિસ્ટમાં ચાલુ રહે FATFએ જાહેરાત કરી દીધી કે એને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવશે. અને તેણે ભારતના મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર તો એની સાથે નક્કર પગલાં લેવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. તો પાકિસ્તાને આ બે લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ ગયું, આતંકવાદ સામે કોઈ પગલાં લેતું નથી, તો ભાઈ ઓબ્વિયસ છે કે પાકિસ્તાન છે એ FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે. બીજું કે એક પત્રકારને સંબોધન કરેલું હતું કોણે, તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એના પ્રેસિડેન્ટ છે માર્કસ પ્લેયર. ઓકે, કોણ છે ભાઈ? માર્કસ પ્લેયર. એમણે આખે આખી પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર આ કહી દીધું કે ભાઈ હકીકતમાં ઘણા બધા કે પાકિસ્તાનની કામગીરીના આધારે પેરિસના FATFને ટેરર ફાઇનાન્સિંગ તપાસનું પ્રદર્શન કરવાની સાથે સાથે આ મામલે નક્કર પગલાં લેવામાં આવે એનું પ્રદર્શન જરૂરી છે ભાઈ. એટલે કે ભાઈ પાકિસ્તાનની સામે પગલાં લેવા જરૂરી છે. ઓકે, એમણે પણ સ્વીકારી લીધું. ઓકે, કારણ કે પાકિસ્તાન ટેરર ફંડિંગમાં મોટા પાયે સંડોવાયેલું છે, આ હકીકત છે. ભલે એની પાસે ટમેટા લેવાના પૈસા નથી, ઘણી બધી વખત ડુંગળીના ભાવ ભૂખા કાઢે છે અને હમણાં તો સમાચારમાં હતું કે ભાઈ એમને તો આદુના ભાવ એટલા વધી ગયા કે ચા પણ આદુ વગરની પીવી પડે છે ભાઈ. ઓકે, તેમ છતાં પણ એ ફંડિંગ છે એ પોતાના ભૂખમરાને દૂર કરવા નહીં વાપરે, બરોબર, એ ક્યાં વાપરશે? ટેરર ફંડિંગ પાછળ. બીજા નંબરમાં જોઈએ કે યુએને જાહેર કરેલા આતંકી જૂથો અને તેમના સહયોગી સાથે
काम ચલાવવામાં આવે એ પણ જરૂરી છે એવું પણ એમના માર્કસે કહી દીધું ભાઈ ઓકે એફએટીએફ નો પ્રેસિડેન્ટ પરંતુ પાકિસ્તાને તે મામલે માત્ર કાર્યવાહીનો ડોળો જ કરેલો છે ખાલી ઇમરાન ખાન બતાવે કે અમે આતંકવાદીઓને સહારો આપતા નથી અમે એની સામે પગલા ભરીએ છીએ બરોબર ઓલા હાફિઝ સઈદને થોડાક દિવસ જેલમાં લઈ ગયા જેલમાં એની એને હોટલમાં કહેવાય હોટલમાં લઈ ગયા ત્યાંથી પછી છોડી દીધો બરોબર વધારે કોઈ પગલા એને ભર્યા નહોતા હવે જો એફએટીએફની સ્થાપના વિશે આપણે થોડું ઘણું જાણીએ તો એફએટીએફની સ્થાપના 1989માં એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી તરીકે કરવામાં આવી એનું કામ શું હતું એના વિશે પણ આપણે જોઈએ એફએટીએફના ઉદ્દેશો કયા હતા સૌથી પહેલું હતું મની લોન્ડરિંગની સમસ્યાનું નિવારણ ઘણા એમ થાય સાહેબ કેમ અચાનક વ્હાઈટ થઈ ગયું વ્હાઈટ એટલા માટે થઈ ગયું કે સાહેબે પોતાના પેમ્પલેટમાંથી જ સ્નેપશોટ પાડીને મૂકી દીધો ઓકે તો અહીંયા એફએટીએફના ઉદ્દેશોની અંદર પહેલો ઉદ્દેશ હતો મની લોન્ડરિંગ એટલે કે જે લોકો ટેક્સની ચોરી કરતા હોય ને પૈસાની બરોબર જે આપણે જે શું કહે હવાલા દ્વારા એકબીજાના દેશમાં નાખતા હોય ઇલીગલી તો એ મની લોન્ડરિંગની પ્રક્રિયા અટકાવી સાથે ઘણા બધા દેશો શું કરતા હોય કે ભાઈ બીજા દેશ પાસેથી સહાય લેતા ઉદાહરણ તરીકે આપણે જુઓ પાકિસ્તાન છે એ સાઉદી અરેબિયા પાસેથી લોન લે અને લોન લઈને આતંકવાદીઓને આપે બરાબર તો આવું જે ટેરર ફંડિંગ થતું હોય એની સમસ્યાનું નિવારણ લાવવું બીજા નંબરમાં કે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાપન જાળવવું ઓકે જેથી શું થાય કે એકબીજા દેશો વચ્ચે જે ટકરાવ હોય એ ટકરાવને દૂર કરી શકાય ઓકે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાપનની અખંડતા ઇન્ટિગ્રિટી માટે અન્ય કાયદેસર રેગ્યુલેશન અને ઓપરેશનલ ઉપાયોને અસરકારક રીતે અમલમાં લાવવા એટલે કે પોલિસીઓ બનાવવી રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવા માર્ગદર્શન આપવું તો આ બધા મને પૈસાને લગતી બધી બાબતો છે હવે એફએટીએફનું વડું મથક ક્યાં છે ભાઈ તો એફએટીએફનું વડું મથક આવેલું છે ભાઈ રોમેન્ટિક શહેર એવું આપણું ફ્રાન્સનું પેરિસ ઓકે તો ફ્રાન્સના પેરિસ ખાતે એફએટીએફનું મુખ્યાલય આવેલું છે ભાઈ ઓકે યુનેસ્કોનું પણ હેડક્વાર્ટર ત્યાં જ છે આજુબાજુમાં ક્યાંક હશે ક્યારેક ફરવા જાવ તો જોવા જજો ઓકે તો એ છે હવે એફએટીએફ અને ભારત બરોબર એ બંને વચ્ચે જોઈએ તો હાલમાં એફએટીએફ સદસ્ય દેશોની સંખ્યા 39 થઈ છે જેમાં બે ક્ષેત્રીય સંગઠન એટલે કે યુરોપિયન યુનિયન અને ગલ્ફ કાઉન્સિલનો પણ સમાવેશ થાય છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એનો પણ સમાવેશ થાય છે હવે ભારતને વર્ષ 2006ના વર્ષમાં એફએટીએફનું ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યું અને 2010ના વર્ષમાં ભારત છે એનું કમ્પ્લીટ પૂર્ણ મેમ્બર બની ગયું હવે એફએટીએફ છે ભારતને આતંકવાદની સમસ્યાથી નિપટવા માટે આતંકવાદનું ફંડિંગ મની લોન્ડરિંગ વગેરેની તપાસ કરવામાં અને કેસ ચલાવવામાં ભારત એને પૂરેપૂરો સહયોગ આપે છે અને ઉલ્લેખનીય છે કે ભાઈ પાકિસ્તાન એફએટીએફનું મેમ્બર નથી અને કોઈ સહયોગ પણ આપતું નથી આ હકીકત છે હવે હાલમાં એફએટીએફે પેરિસમાં આંતરરાષ્ટ્રીય સહકાર સમીક્ષા સમૂહ એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેશન રિવ્યુ ગ્રુપ એની બેઠક કરી અને બેઠકમાં પાકિસ્તાનને સખત ચેતવણી આપી દીધેલી વોર્નિંગ આપી દીધી ભાઈ કે ભાઈ ફેબ્રુઆરી 2020 સુધી તેને વૈશ્વિક માપદંડોને અપનાવતા આતંકવાદ સામે માટે ફંડિંગને રોકવાની જરૂર રહેશે નહીંતર તેને એફએટીએફની ગ્રે લિસ્ટથી નીકાળીને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે આ થોડાક જૂના ન્યૂઝ છે પણ હવે હું તમને વાસ્તવિકતા કહું વાસ્તવિકતા એ છે કે એને ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો હતો કે ભાઈ 2020 સુધીમાં એને બરોબર ટેરર ફંડિંગ સંપૂર્ણપણે અટકાવવું નહીંતર એને ગ્રે લિસ્ટમાંથી નાખી ઉઠાવીને અમે બ્લેકલિસ્ટ કરી નાખશું પણ પાકિસ્તાને કંઈ કર્યું જ નથી અને એફએટીએફ છે એને કોરોનાની પરિસ્થિતિ અને પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હજી એને ગ્રે લિસ્ટમાં જ રાખેલું છે ઓકે હવે જોઈએ અહીંયા કે પાકિસ્તાન જૂન 2020થી જ એફએટીએફની ગ્રે લિસ્ટમાં છે અને એફએટીએફ પ્રમાણે પાકિસ્તાને લશ્કરે તોયબા જૈશે મોહમ્મદ હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોને ફંડિંગ રોકવા માટે એફએટીએફ દ્વારા આપવામાં આવેલ 27 કાર્યોમાંથી ખાલી 5 જ કાર્યો કર્યા છે કેટલા 27માંથી 5 કાર્યો કર્યા એનો મતલબ કે એને જે ગાઈડલાઇન આપવામાં આવી છે એ ગાઈડલાઇનનું ઘોર અપમાન કરે છે ઘોર અપમાન બરાબર હવે એફએટીએફના ગ્રે લિસ્ટ વિશે આપણે જોઈએ તો ગ્રે લિસ્ટમાં કોઈ દેશને મૂકવામાં આવે તો એ દેશને નુકસાન શું થાય તો એ દેશને નુકસાન એ થાય એને ઝડપથી લોન ન મળે હવે ઉદાહરણ તરીકે તમે છો મીન્સ કે તમે વિચારો કે તમે પોતે આતંકવાદીઓને પૈસા આપતા હોય સટ્ટો રમતા હોય જુગાર રમતા હો અને તમે તમારા મિત્રને કહો મિત્ર 10,000 આપજે ને બરાબર બહુ ઇમરજન્સી આવી ગઈ તમારો મિત્ર એમ કહેશે ભાઈ તું રમીવાળો પ્લેયર છો અને ડ્રીમ 11માં ભાઈ ભરપૂર ખર્ચો કરશો તને એમ લાગે છે કે ધોની તને કરોડ રૂપિયા આપ દે એ નહીં આપે બરાબર ને એ તો ઠીક હું પણ નહીં આપું એમ તમારો મિત્ર સમજાવી દેશે કારણ શું કારણ કે શંકા કે ભાઈ તમારો મિત્ર છે પૈસા કોઈ ખરાબ જગ્યાએ વાપરવાનો છે અને એ શંકાના આધારે તમે પૈસા નહીં આપો હા નો ડાઉટ તમારા મિત્રને સાચી જગ્યાએ પણ પૈસાની જરૂર હોય પણ તમારા મિત્રના કરતૂત એવા હોય તો તમે એને પૈસા આપો નહીં અહીંયા પણ એવું છે કે ભાઈ પાકિસ્તાનના કરતૂત એટલા ભયંકર છે ભાઈ કે એફએટીએફને એને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું અને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે એટલે એને કોઈ પણ વ્યક્તિ લોન આપશે ને પહેલાં 10 વખત વિચારશે કે આપવું કે ના આપવું કારણ કે આપશું તો પાછી આવશે કે નહીં આવે પહેલો સવાલ એ બરાબર ને આપશું તો પૈસા વપરાશે ક્યાં પછી હવે પાકિસ્તાન છે પૈસા વાપરતું હોય હથિયાર લેવા માટે ઓકે અને આતંકવાદીઓને આપવા માટે તો એ ખોટી વાત છે
ओके, तो ग्रे लिस्टमां सामेल देशने इंटरनेशनल मॉनिटरी फंड, वर्ल्ड बैंक, एशियन डेवलपमेंट बैंक, यूरोपियन यूनियन, एमने नाणाकीय समावेश मेळवामां मुश्केली पड़े छे। तो हवे आपणे ग्रे लिस्टमां तो एने मुश्केली तो पड़शे, पण भारत सरकार कंईक अलग विचारे छे कि एने ब्लेकलिस्ट करावो। भाई शुं करावो? ब्लेकलिस्ट शा माटे? એનું કારણ એ છે કે જે દેશ બ્લેકલિસ્ટમાં સામેલ થાય ને, એનો મતલબ એ દેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય નહીં મળે, કોઈ પણ પ્રકારની લોન નહીં મળે। પછી પાકિસ્તાન કદાચ એમ કહેશે અમારે ટમેટા લેવા જોઈએ, અમે ભૂખે મરી જાઉં, તો પણ એને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ લોન આપશે નહીં। ઓકે, તો હાલમાં પાકિસ્તાન પર એફએટીએફની બ્લેકલિસ્ટમાં સામેલ થવાની એક તલવાર લટકી રહી છે, અને એફએટીએફ એટલા માટે ન્યૂઝમાં છે। એફએટીએફનું વડું મથક યાદ રાખજો, પેરિસ, સ્થાપના 1989 હા, ઓકે। એની પછી આપણે જોઈએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો મુદ્દો હતો, તો એ જ સવાલ આવ્યો કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રીનું નામ જણાવો। પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રીનું નામ જણાવો, અને એ પણ પાછા ભારતીય મૂળના છે ભાઈ। ઓકે, તો ચાર નામ આપી દીધા, ઇન્દિરાનું, ગીતા ગોપીના, ચંદા કોચર, કે કૃષ્ણમૂર્તિ, બધી ફેમસ મહિલાઓ, બધી ફેમસ મહિલાઓ। ચલો કોણ છે આમાંથી? ચલો આન્સર આપજો ભાઈ। ઓકે, તો ગીતા ગોપીનાથ। કોણ છે ભાઈ? ગીતા ગોપીનાથ છે એ IMFના પ્રથમ મુખ્ય અર્થશાસ્ત્રી છે। બીજા નંબરમાં કે હમણાં ગીતા ગોપીનાથ એટલા માટે ચર્ચામાં છે કે IMFનું પદ એ જાન્યુઆરી મહિનામાં છોડવાના છે। તો સવાલ એ થાય કે જાન્યુઆરી પછી એ શું કરશે? તો ભાઈ જાન્યુઆરી પછી હાવર્ડ યુનિવર્સિટીની અંદર ભણાવવા જવાના છે, કારણ કે ત્યાં પણ હાવર્ડમાં એક એક તલાટીના ફોર્મ ભરાતા હશે। ઓકે, તો હાવર્ડ યુનિવર્સિટીની અંદર બરોબર એ ભણાવવા જવાના છે, એમનો કાર્યકાળ પૂરો થાય છે, અને એના પરિણામે ગીતા ગોપીનાથ છે એ જાન્યુઆરી મહિનામાં રિટાયર થશે, અને એના જગ્યાએ બીજું કોઈ નવું આવશે। ચલો, તો અહીંયા જોઈએ કે ગીતા ગોપીનાથ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના જે સંશોધન વિભાગ છે એના મુખ્ય અર્થશાસ્ત્રી અને નિયામક છે, અને એમને જાન્યુઆરી 2022માં IMFમાં તેમની નોકરી છોડી દેવાના છે, અને તે પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટી છે એમાં ભણવા જવાના છે ભાઈ। ઓકે, સોરી, ભણાવવા જવાના છે। ઓકે, આપણે ગુજરાત ભારતમાં તો એક જ યુનિવર્સિટી ફેમસ છે, વોટ્સઅપ યુનિવર્સિટી, ઓકે, જેમાં તમારા જ્ઞાનનો ભંડાર જ હોય। હવે જો એની પછી જોઈએ કે હાવર્ડ યુનિવર્સિટી છે એમને પણ એમને એક કાર્યકાળ વર્ષ લંબાવી દીધું, હકીકતમાં એ 2021ના વર્ષમાં રિટાયર થવાના હતા, પણ એક વર્ષનો કાર્યકાળ એમનો લંબાવવામાં આવ્યો, અને પરિણામે એમને 3 વર્ષ માટે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેની ફરજ નિભાવી, અને એ દરમિયાન IMFની પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેનું પણ એમને બહુમાન મળેલું હતું। હવે જો IMFની સ્થાપનાનો હેતુ જો, સરસ મજાનો એક પેરેગ્રાફ બનાવેલો છે તમારા માટે, અને ક્યાંથી સાહેબે બનાવ્યો? તો ભાઈ સાહેબે બનાવેલું છે IMFની વેબસાઇટ ઉપરથી, ત્યાંથી IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એની વેબસાઇટ છે, એ વેબસાઇટમાંથી મેં કોપી કરી લીધો। ઓકે, પણ એ કોપી કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે ઇંગ્લિશમાં હતો, અને મને ખબર હતી ભાઈ આપણે ઇંગ્લિશથી આવીએ એટલે આપણે તો ભાઈ ઇંગ્લિશ થાય, આપણે 36નો આંકડો, તો સાહેબે ગુજરાતી કરવું પડ્યું। ઓકે, તો ચલો ગુજરાતીમાં જોઈએ, તો IMFની સ્થાપના છે, ઓકે, એની કલ્પના July 1944માં યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ હેમ્પશાયરમાં યુનાઇટેડ નેશન્સ બ્રિટન વુડ્સ કોન્ફરન્સમાં કરવામાં આવેલી હતી। અહીંયા પહેલી વખત વિચાર આવ્યો કે ભાઈ આપણે વૈશ્વિક ધોરણે ઘણા બધા દેશો જે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય એમને મદદ કરવા માટે આપણે બેંક બનાવી જોઈએ, એક ફંડ ઊભું કરવું જોઈએ કે જે એમને મદદ કરી શકે। તો 1944ના વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ હેમ્પશાયરમાં યુનાઇટેડ નેશન્સની બ્રિટન વુડ્સ કોન્ફરન્સ થઈ, અને એમાં એનો વિચાર કરવામાં આવ્યો કે આપણે આવું કરવું જોઈએ, અને તેમાં હાજર રહેલા 14 દેશો છે એ 14 દેશોએ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે એક માળખું, એક સ્ટ્રક્ચર બનાવવાની નક્કી કર્યું, અને એમાં પણ એ લોકોએ એ પણ નક્કી કર્યું કે ભાઈ આપણે 1930ના વર્ષમાં જે આપણે ભયંકર મહામંદી જોઈ, ઓકે, કે આપણને એવું હતું કે ભાઈ મૂડી વાત બધું સંભાળી રહેશે, ના, એ 1930ના વર્ષમાં બધું ખોટું પડ્યું કે ભાઈ મૂડી વાત બધું નહીં સંભાળી શકે, મૂડી વાતની અંદર થોડું ઘણું તો સરકારે હસ્તક્ષેપ કરવો જ પડશે। તો 1930ના વર્ષમાં જે ગ્રેટ ડિપ્રેશનનો સમય હતો ભાઈ, એ ડિપ્રેશનમાંથી એમણે શીખ્યા, ઘણું બધું શીખવા મળ્યું। તો એ 1930ની મહામંદીમાં ફાળો આપતા જે સ્પર્ધાત્મક ચલણના અવમૂલ્યન છે એને પુનરાવર્તિત કરવાનું ટાળવાની માંગ કરી કે ભાઈ આપણે 1930ના વર્ષમાં જે આપણે ભૂલો કરી છે એ ભૂલો આપણે હવે કરવાની નથી થતી। ઓકે, બીજા નંબરમાં કે આજે મીન્સ કે શરૂઆતમાં એમાં 44 દેશો હતા, પણ આજે એની અંદર 190 દેશો એની અંદર મેમ્બર છે, 190 દેશો એની અંદર મેમ્બર છે, 150 દેશના એની અંદર કર્મચારીઓ કામ કરે છે, અને સાથોસાથ બરોબર એ 150 કર્મચારી કોના છે ભાઈ? તો એ 190 દેશો જે મેમ્બર છે એના છે હા। હવે IMFનું પ્રાથમિક મિશન આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા, જેમ કે 2 દેશો વચ્ચે એક્સચેન્જ, એટલે કે ભારત મીન્સ કે ડોલરનું રૂપિયામાં રૂપિયાનું ડોલર, તો એ વિનિમય દરો અને આંતરરાષ્ટ્રીય ચૂકવણીની વ્યવસ્થા, એટલે એક દેશમાંથી વસ્તુ ખરીદવામાં આવતી બીજા દેશમાં પેમેન્ટ થતું હોય તો એ આંતરરાષ્ટ્રીય ચૂકવણીની વ્યવસ્થા,
જે દેશો અને તેમના નાગરિકોને એકબીજા સાથે વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે એની સ્થિરતા સુનિશ્ચિત કરવાનું છે. પછી એવું ના થવું જોઈએ કે આજે તમે અમેરિકા પાસેથી કોઈ વસ્તુ ખરીદી અને એણે એમ કીધેલું હતું બરાબર કે આ $50ની છે અને તમે હિસાબ લગાવ્યો કે ભાઈ આજનો ભાવ ₹50 એટલે કે $1નો 50 તો મારે ₹2500 આપવાના અને કાલે અચાનક જ ભાવ ડોલરનો ચડી ગયો અને રૂપિયો આપણો બરાબર શાહમુગની જેમ જમીનમાં મોઢું નાખીને જતો રહ્યો બરાબર. મોદી સાહેબે અચાનક રાત્રે કંઈક જાહેરાત કરી દીધી ઓકે, તો હવે પછી બીજા દિવસે ભાવ ડોલરના ચડી જાય, રૂપિયાના ડાઉન થઈ જાય તો સમસ્યા આવી જાય ખરીદનાર વ્યક્તિને. એક બે વસ્તુનો ઓર્ડર તો આપી દીધો પણ હવે રૂપિયા વધારે આપવા પડશે, આવું ના થાય. એટલે કે એક્સચેન્જ રેટ, બે દેશો વચ્ચે એક્સચેન્જ રેટ છે એ જળવાઈ રહે એના માટે ખાસ બરાબર આ IMF કાર્ય કરે છે, જેથી શું થાય કે બે દેશો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ જળવાઈ રહે અને આંતરરાષ્ટ્રીય ધોરણે બધા દેશની કરન્સીનું પણ મૂલ્ય જળવાઈ રહે. હવે IMF વિશે આપણે થોડું ઘણું જોઈએ તો IMFનું વડું મથક ક્યાં આવેલું છે ભાઈ? તો IMFનું વડું મથક આવેલું છે Washington DC ખાતે, USA માં. એના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો એ છે ક્રિસ્ટિનિના જોર્જિયા. હવે એનું મુખ્ય અંગ હોય છે ગવર્નર્સનું બોર્ડ, એટલે કે IMFના બોર્ડ ઓફ ગવર્નર્સ હોય છે, એના દ્વારા બધે બધા નિર્ણયો લેવાતા હોય છે. IMFનું પિતૃક સંગઠન કોણ છે? તો એ છે યુનાઇટેડ નેશન્સ. ઓકે, એનું પિતા કહેવાય છે પિતૃક સંગઠન. સ્થાપના થયેલી હતી 27 ડિસેમ્બર 1945 વર્ષમાં, 44 વર્ષમાં કલ્પના થઈ, 45 વર્ષમાં સ્થાપના થઈ. અને IMF દ્વારા ઘણા બધા અગત્યના રિપોર્ટે બહાર પડે જ ભાઈ, એમાંથી એક રિપોર્ટ તો હમણાં જ આવ્યો, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. ઓકે, જે આપણા ઇકોનોમિક સર્વે, ગુજરાતનો ઇકોનોમિક સર્વે આવે ને ભાઈ, જે દર વર્ષે આપણી ગુજરાત સરકાર બહાર પડે, એની અંદર આ રિપોર્ટ હોય છે. ઓકે, તો યાદ રાખજો IMFની દ્વારા ઘણા બધા રિપોર્ટ બહાર પડે છે અને તમને આ પેપરમાં સવાલ પૂછાઈ શકે બેઠા કે IMF દ્વારા નીચેમાંથી કયો રિપોર્ટ બહાર પડતો નથી. તો યાદ રાખજો આમાંથી બધે બધા આ ચાર રિપોર્ટ બહાર પડે છે: વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, ફિસ્કલ મોનિટર, એક્સટર્નલ સેક્ટર રિપોર્ટ અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. આ બે રિપોર્ટ તો બહુ IMF ભાઈ, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. હવે તમને શું કહેશે ખબર? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કોણ બહાર પાડે છે ભાઈ? પહેલો જ ઓપ્શન આપવામાં આવશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. અને ઘણા લોકો લોજિક લખે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ભાઈ આવું ઘરની છઠ્ઠી ઇન્દ્રિય, મેં તમને પહેલાં જ કીધું કાબૂમાં રાખવાની પેપર સમય. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નથી બહાર પાડતું, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બહાર પાડે છે. ઓકે, યાદ રાખજો ચાર રિપોર્ટ. એની પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ ભાઈ, કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ, એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ કામ શું કરે કે ભાઈ વાયુ પ્રદૂષણ કેટલું રહેશે એની એક રીતે ચેતવણી આપવામાં મદદ કરે. અને આવે છે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, તો એને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી ભાઈ? ચલો અહીંયા તમને ક્વેશ્ચનમાં ચાર ઓપ્શન આપી દીધા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી પશ્ચિમ બંગાળ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રકેકલ મેટ્રોલોજી પુણે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રકેકલ મેટ્રોલોજી થિરુવનંતપુરમ. કોણ આવશે ભાઈ? ચલો આન્સર આપી શકે છે કોઈ? ચલો ફટાફટ આન્સર આપજો. તો આશા રાખું છું આન્સર તમારો સાચો હશે, કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી છે એ પુણે ખાતે આવેલી છે અને આ સંસ્થા ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નીચે કામ કરે છે. કોના નીચે? પૃથ્વી મંત્રાલય નીચે કામ કરે છે. અને એના દ્વારા જ આ એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. બીજા નંબરમાં IIT પુણે આની પહેલા પણ ચર્ચામાં હતું. શા માટે? IITM પુણે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટ્રોપિકલ મીટ્રોલોજી, હા, એ પુણે આની પહેલાં પણ ચર્ચામાં હતી. એણે એક એપ્લિકેશન બનાવી હતી ભાઈ, સફર એપ્લિકેશન. તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરજો સફર એપ્લિકેશન. તમને એમાં ચાર શહેરો જોવા મળશે, ચારે ચાર શહેરની અંદર પ્રદૂષણ કેટલું હોય છે એને રંગના આધારે એ બતાવવાનું કામ કરે. જોજો સરસ મજાની એપ્લિકેશન છે, મેં તો યુઝ પણ કરી દીધી. ઓકે, અને જે લોકો ડાઉનલોડ કરે તો સફર એપ્લિકેશનનું પૂરું નામ પણ મને બતાવે અને એમાં શું તમને ક્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટ્રોપિકલ મીટ્રોલોજી જોવા મળે છે કે નહીં બરોબર એ જોજો. અને એમાં લખેલું હશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બરોબર ESSO એવું લખેલું હશે. ચલો હવે આપણે આગળ વધીએ ભાઈ, તો એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ કામ શું કરશે ભાઈ? તો એર ક્વોલિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટ્રોપિકલ મીટ્રોલોજી છે એને સિસ્ટમ ડેવલપ કરી. હવે સિસ્ટમો જીતેન્દ્રસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી, કારણ કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મંત્રી છે. બીજા નંબરમાં કે DSS અને AQAEWS એટલે કે અગાઉના જે મોટા નામ છે એનું શોર્ટકટ કર્યું, તો એ સિસ્ટમ દિલ્હી NCR, ક્યાં? આ જે સિસ્ટમ છે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, એ આપણું જે દિલ્હી નેશનલ કેપિટલ રિઝાઇન, એ ક્ષેત્રમાં વધુ સારી હવાની ગુણવત્તા વ્યવસ્થાપન માટે શરૂ કરવામાં આવી છે. ઓકે, એના માટે જ ખાસ કે ભાઈ દિલ્હીની અંદર પ્રદૂષણની માત્રા કેટલી છે એની અગાઉથી આપણને જાણકારી હોય તો આપણે બધા જ લોકોને અગાઉથી કહી શકીએ કે ભાઈ કાલે બહાર નીકળતા નહીં, કાલે તમારે બાંધકામ બંધ રાખવાનું છે, કાલે વાહનોએ પણ રોડ ઉપર આવવાનું નથી. તો ભાઈ આ એના માટે કામમાં આવવાની છે.
અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. કયા મંત્રાલય છે કામ કરે? પૃથ્વી વિજ્ઞાન. યાદ રાખજો, આ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અને એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ છે એ કોના માટે કામ કરવાની છે? દિલ્હી નેશનલ કેપિટલ ડિઝાઇન માટે. કારણ કે હમણાં શિયાળો આવશે અને શિયાળો આવશે ને એટલે તરત જ પેપરમાં છપાશે, કેજરીવાલની સમસ્યા, દિલ્હીનું પ્રદૂષણ હટતું નથી. ભાઈ કેજરીવાલની સમસ્યા નથી, સમસ્યા તો આજુબાજુના રાજ્યોમાંથી આવે છે. ઓકે, મજા કેવી આવે જો, બે રાજ્યો છે ને એ દર શિયાળાની ઋતુમાં ભૂસું સળગાવે. જો એ ઘટના હું તમને કહું, ચોમાસાની ઋતુમાં પંજાબ હરિયાણાની અંદર મોટા પાયે ચોખાની વાવેતર થાય. હવે નદીઓવાળો પ્રદેશ, પાણીવાળો પ્રદેશ, તો ચોખા તો વાવવાના. તો એ ચોખા વાવ્યા બાદ, ચોખા લઈ લીધા બાદ ભૂસું વધે. હવે ભૂસું છે ને એને બાળવામાં આવે. એટલે કે એ ભાઈ ઓબ્વિયસ, એ પરાળી છે, એને જમીનમાંથી કાઢવી અને બીજી કોઈ જગ્યાએ નાખવી તો એમાં ટ્રેક્ટરના ડીઝલનો ખર્ચો, મજૂરનો ચાર્જ બધું લાગે. તો ખેડૂતો એક સિમ્પલ રસ્તો અપનાવે, દિવાસલી મૂકતો, બરોબર, સુકાય તો ગઈ જ હોય, સળગી જશે. તો જ્યારે ખેડૂતો શિયાળાની ઋતુ આવે ત્યારે ભૂસું સળગાવી દે. હવે સળગાવે એનું પરિણામ શું? દિલ્હી અને સોરી પંજાબ અને હરિયાણામાં ભૂસું સળગાવવામાં આવે. હવે શિયાળાની ઋતુમાં છે ને પવનો દિલ્હી હરિયાણાથી સોરી હરિયાણા અને પંજાબથી દિલ્હી તરફ હોય, તો પરિણામ શું આવે ખબર? દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ આ લોકો ધુવાડો ખાઈ ખાઈ મરી જાય. હવે દિલ્હી સરકાર એમ કે અમે ઓડ ઇવન લાવીશું, પ્રદૂષણ ઘટાડીશું, તો દિલ્હી સરકારનું પણ બુદ્ધિ પ્રદર્શન થયું. અને સૌથી મોટું બુદ્ધિ પ્રદર્શન કોનું થયું ભાઈ? કેન્દ્ર સરકારનું, કે એને ખબર છે કે આ ધુવાડો ક્યાંથી આવે છે. પ્રદૂષણ 12 મહિના નથી આવતું, ચોમાસા મીન્સ કે શિયાળામાં જ આવે છે. અને શા માટે શિયાળામાં આવે એ પણ સારી રીતે ખબર છે, પણ કેન્દ્ર સરકાર કામ નહીં કરે. કારણ કે જો એ કામ કરશે તો દિલ્હીમાં પ્રદૂષણ સાફ થઈ જશે, દિલ્હીમાં પ્રદૂષણ સાફ કરશે તો કેજરીવાલ ફરી ચૂંટાઈને આવશે. ઓકે, તો હવે કેન્દ્ર સરકાર કામ નહીં કરે. બીજા નંબરમાં કેન્દ્ર સરકાર, ચલો કદાચ એની ઈચ્છા થઈ કે હું કામ કરી નાખું, કે ભાઈ પંજાબની અંદર હું કોઈ યોજના બહાર પાડું કે ભાઈ પંજાબના ખેડૂતો છે એ આ ભૂસું ના બાળે. તો પંજાબના ખેડૂતો સિંધુ બોર્ડર પાસે જ આમ ઊભા છે, આવ દીકરા આવ કહીને, બરોબર. અને બીજા નંબરમાં કે ભાઈ દિલ્હી મીન્સ કે પંજાબની અંદર સરકાર કોની છે? ભાજપની, કોંગ્રેસની? તો કોંગ્રેસની છે, તો એ કેન્દ્રની યોજના શા માટે માને? બરોબર, હા, એ પણ સવાલ ઊભો થાય. અને હરિયાણા, ઓકે, હરિયાણાની અંદર સરકાર કોની છે? ભાજપની. ઓકે, એમાં કોઈ શંકા નહીં, પણ હરિયાણા એમ કે એમાં ચોખા વાવતા જ નથી, અમારા પાસે ટાઈમ જ નથી. બરોબર, તો આ એક પ્રકારનો પોલિટિકલ ડિલેમા પણ છે. આ એક હકીકતમાં પર્યાવરણીય મુદ્દા કરતાં વધારે મોટો મુદ્દો કયો છે ખબર? પોલિટિકલ ડિલેમા, એટલે કે રાજનૈતિક મુદ્દો બની જાય છે ભાઈ. ઓકે, અને એના જ પરિણામે જો બિચારા મુંબઈની અંદર IITM પુણેવાળા છે, એણે એપ્લિકેશન બનાવી કે ભાઈ દિલ્હીવાળાને થોડુંક ફેફસા થોડાક વધારે ટકે. ઓકે, એના માટે સરકારે મીન્સ કે IITM પુણે છે એટલે DSS અને એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ છે એ ડેવલપ કરી છે. ઓકે, જો અહીંયા મેં તમને આપી દીધું કે આ સિસ્ટમો ઉપરાંત IITM દિલ્હી અને આજુબાજુના, હવે કામ કઈ રીતે કરશે, એપ્લિકેશન કામ કેમ કરશે ખબર? કે IITM એ દિલ્હી અને આજુબાજુના જિલ્લાઓમાંથી હવાના ગુણવત્તાના ઉત્સર્જનમાં યોગદાનને લગતી માત્રાત્મક માહિતી મેળવશે. ઓકે, અને એક સમર્પિત વેબસાઇટ પણ બનાવશે. એટલે કે જો અહીંયા શું કરશે કે અગાઉના વર્ષોમાં, ઘણા બધા વર્ષો શિયાળાની ઋતુમાં જ દિલ્હીની અંદર સમસ્યા આવે, તો અગાઉના વર્ષોનો જે પ્રદૂષણનો જેટલો પણ ડેટા છે બધો ડેટા એક જ પોર્ટલ ઉપર ભેગો કરવામાં આવશે, એક જ પોર્ટલ ઉપર. અને એમાં આખે આખું એનાલિસિસ થશે કે ભાઈ દિલ્હી મીન્સ કે દિલ્હીની અંદર સૌથી વધારે પ્રદૂષણ શિયાળામાં ક્યારે થાય છે, તો એના આધારે એ લોકો અંદાજ લગાવશે કે ભાઈ સૌથી વધારે પ્રદૂષણ છે ને એ દિલ્હી મીન્સ કે પંજાબ હરિયાણાની અંદર ભૂસું સળગાવે ત્યારે થાય. તો આ લોકો જૂના ડેટા, જૂનો સમય એ બધો અનુભવ લેશે કે ભાઈ હવે આ સિચ્યુએશન આગામી કઈ તારીખોમાં આવે એમ છે. ઓકે, એના આધારે આખે આખું કામ કરશે. અને સાથે શું કરશે કે સિસ્ટમની વિશિષ્ટ સુવિધામાં નજીકના રાજ્યોમાં બાયોમાસ બર્નિંગ, નીચે નજીકના રાજ્યો એટલે બીજું કંઈ નહીં પંજાબ હરિયાણા, તો એમાં જે બાયોમાસ બર્નિંગની પ્રવૃત્તિઓ છે એના પરિણામે થતા ઉત્સર્જનના યોગદાનની માહિતી પણ પૂરો પાડશે કે ભાઈ એ રાજ્યો કેટલું ઉત્સર્જન કરે છે. ઓકે, તો આના આધારે આખે સિસ્ટમ ચાલવાની છે. જોઈએ આ વર્ષેથી શિયાળાની ઋતુમાં દિલ્હીવાળાને કેટલો ધુવાડો ખાવો પડે છે, અને પેપરમાં આવશે ફોટો, મોજ કરો ને હું તમને કહું. હવે જો અહીંયા કે તાજેતરમાં બૌદ્ધ અભિધમ્મ દિવસની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી, અને મારે તમને એ પણ સવાલ કરું છું કયા દિવસે કરવામાં આવી બૌદ્ધ અભિધમ્મ દિવસ? ઓકે, તો બૌદ્ધ અભિધમ્મ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ઓહો સાહેબ, તમે ઓપ્શન અઘરા આપી દીધા છે. બધા બુદ્ધ ધર્મ સાથે સંકળાયેલા જગ્યા આપી દીધા, અને ચોથું આપી દીધું કેવડિયા કોલોની. અને મને શંકા જાય છે કે ત્યાં વારાઘડીએ વડાપ્રધાનને ગૃહમંત્રી આવા કરે છે, તો એ પણ હોઈ શકે. ઓકે, તો ભાઈ જોઈ લો જ આન્સર કયો આવે છે. કુશીનગર આવે છે. કયું? કુશીનગર. આપણા મોદી સાહેબ છે એમણે 20 ઓક્ટોબરના રોજ, ક્યારે? 20 ઓક્ટોબરના રોજ કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં. કયા ભાઈ? હા, તમને આ સવાલ પૂછી શકે ગુજરાત, ભારતમાં મહાપરિનિર્વાણ મંદિર
બરોબર કઈ જગ્યાએ આવ્યું છે કુશીનગર તો એ દિવસે બુદ્ધ અભિ મિસ કે 20 ઓક્ટોબર ના રોજ બુદ્ધ અભિદમ દિવસે કાર્યક્રમમાં ભાગ લીધો હવે કાર્યક્રમનું આયોજન છે એ આખાકો આપણો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય છે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે એના દ્વારા કરવામાં આવેલું હતું ભાઈ હવે અભિદમ દિવસ છે એ બૌદ્ધ ભિક્ષુઓ અને સાધુઓ માટે 3 મહિનાની વર્ષાદી એકાંત વર્ષાવાસ અથવા તો વર્ષાનાસ અંતને ચિહ્નિત કરે કે ભાઈ 3 મહિના સુધી એ લોકો વર્ષાની ઋતુ દરમિયાન બહાર નથી નીકળતા હોતા એક જ જગ્યાએ રહેતા હોય છે ઓકે વિહારના મઠમાં અને ત્યાં એ પ્રાર્થના કરતા હોય છે વગેરે વગેરે હવે આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ અશ્વિન પૂર્ણિમાના શુભ અવસર અને આ પ્રસંગ સાથે શ્રીલંકામાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની હાજરીની પણ નોંધ લીધી અને આ દિવસે વિદ્યાર્થી મિત્રો ભારત અને શ્રીલંકા વચ્ચે એક નવી પહેલની પણ શરૂઆત થઈ કે ભારત અને શ્રીલંકા વચ્ચે એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી અને એ ફ્લાઇટની અંદર પહેલી વખત બુદ્ધ સાધુઓ આવેલા હતા ઓકે અને એ બુદ્ધ સાધુઓ છે એ બુદ્ધ ભગવાનના ઘણા બધા અવશેષો સાથે લાવીને મીન્સ કે સાથે લાવેલા હતા અને આપણા મોદી સાહેબ છે એમણે પણ ઇતિહાસ છે એ ભણેલા છે તો એમણે ઇતિહાસ જણાવ્યો જો કે ભાઈ સમ્રાટ મીન્સ કે સમ્રાટ અશોક છે એમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલેલા હતા ભાઈ ઓકે હા તો એ તમે સરસ મજાનો ઇતિહાસ છે એ આપણા રવિ સાહેબ ડાભી પાસે તમે ભણી ગયા છો ઓકે તો હવે ઇતિહાસમાં વધારે ઘૂસતો નથી કારણ કે મારો ઇતિહાસ બહુ ખરાબ છે એટલા માટે હું અસ્વીકારું છું ચલો તો કુશીનગર ખાતેનું આયોજન થયું હતું આ બાબત ધ્યાનમાં રાખજો ભાઈ ઓકે અને ફ્લાઇટમાં શ્રીલંકાના પ્રતિનિધિ મંડળમાં સૌથી વધુ બૌદ્ધ સાધુ આવેલા હતા ઓકે હવે અહીંયા જોજો કે આ પ્રસંગે આપણા મોદી સાહેબ છે એમણે કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદઘાટન કર્યું અને એ ઉદઘાટન પ્રસંગે પહેલી ફ્લાઇટ શ્રીલંકાના કોલંબોથી આવેલી હતી ક્યાંથી શ્રીલંકાના કોલંબોથી અને એની અંદર બૌદ્ધ સાધુઓ આવેલા હતા ભગવાન બુદ્ધના અવશેષો લઈને હવે એની પછી આપણે જોવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન તો હવે આપણે જોઈએ 12મો ક્વેશ્ચન કે બ્લુ ફ્લેગ કવાયતનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું ભાઈ અહીંયા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ નથી કર્યું હા બ્લુ ફ્લેગ ઘણા નેમ દેખાય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ભાઈ શિવરાજપુર બીચને મળ્યું ભાઈ અહીંયા બ્લુ ફ્લેગ એક્સરસાઇઝ છે કવાયત એરફોર્સની એક કવાયત છે તો એનું આયોજન કયા દેશે કરેલું 4 દેશો આપી દીધા યુકે ઇઝરાયલ સોમાલિયા મડાગાસ્કર ઓકે અહીંયા હા ઓપ્શનમાં લખવાની મડાગાસ્કર ઓકે ચલો આન્સર આપો ભાઈ બરાબર ઘણા એમ કહે છે સાહેબે આમાં ર કર્યો બરાબર એ જ ઓપ્શન આવતો હશે મડાગાસ્કર એવું નથી ભાઈ ઓકે વ્યવસ્થિત આન્સર પસંદ કરો જવાબ આવે છે ઇઝરાયલ કોણ આવે છે ભાઈ ઇઝરાયલ કે તાજેતરના દિવસોમાં આપણા વિદેશ વ્યવસાય માટે કવાયત મેં આ ક્વેશ્ચન મૂક્યો તો ઇઝરાયલની અંદર આ ખાસ પ્રકારની કવાયત ચાલતી હતી બ્લુ ફ્લેગ ઓકે અને એ બ્લુ ફ્લેગ કવાયત ચાલતી હતી એમાં ભારતે ભાગ લીધો હતો ભારતના પણ જે એરફોર્સના જવાનો છે એમણે ભાગ લીધેલો હતો અને એ એરફોર્સના જવાનોને મળવા માટે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે એ ત્યાં ગયેલા હતા તો એટલા માટે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સોરી બ્લુ ફ્લેગ કવાયત છે એમાં પૂછેલી છે હવે આ બ્લુ ફ્લેગ કવાયત છે એની અંદર આપણે ખાસ તૈયાર કરેલા અપગ્રેડેડ મિરાજ 2000 ફાઇટર પ્લેન પણ મોકલેલા હતા ઓકે જે આધુનિક એવિયોનિક અને હથિયાર પ્રણાલીથી સજ્જ એક ફ્રેન્ચ એરક્રાફ્ટનું નવીનતમ અદ્યતન તકનીકી સંસ્કરણ છે આ મિરાજ છે એ ફ્રેન્ચ વિમાન મીન્સ કે ફ્રેન્ચ બનાવટના વિમાનો છે ભાઈ ઓકે બીજા નંબરમાં કે આ જે બ્લુ ફ્લેગ કવાયત છે એની અંદર ખાલી ભારત અને ઇઝરાયલ નહોતું એની અંદર 8 દેશો ભાગ લીધા જો આપણે જોઈએ કે એની અંદર યુએસ યુકે જર્મની ફ્રાન્સ ઇટલી ગ્રીસ ઇઝરાયલ અને છેલ્લે હતું ભારત તો આટલા બધા દેશોએ ભાગ લીધો એક રીતે જોવા જતો ટોટલ 8 દેશોએ ભાગ લીધેલો હતો અને એમાં પહેલી વખત જે અમેરિકા છે સોરી પહેલી વખત એની અંદર F-35 વિમાનો છે એણે પણ ઉડાન ભરેલી હતી ઓકે આની અંદર આપણા ગરુડ કમાન્ડો સહિત 45 સભ્યોની ભારતીય ટુકડી આ કવાયતમાં ભાગ લીધેલો હતો અને સાથે ભારતે ખાસ પ્રકારના પ્લેન પણ મોકલેલા હતા જેનું નામ છે C-130J C-130J છે સુપર હર્ક્યુલિસ એ હકીકતમાં આપણી ભારતીય વાયુસેનાના સૌથી મોટા વિમાન છે સૌથી મોટા કદના વિમાન કે જેની અંદર એક સાથે 2-3 ટેન્ક સમાઈ જાય ઓકે સૌથી મોટા ટ્રાન્સપોર્ટેશન વિમાન છે કઈ આપણી સૈન્ય ખાસ ઉપયોગમાં લેતી હોય છે બચાવ કામગીરી માટે અને સૈન્ય ઉપયોગ માટે ઓકે અને બ્લુ ફ્લેગ કવાયત છે એ દર વર્ષે ઇઝરાયલ પોતે આયોજિત કરે અને આ કાર્યક્રમનો હેતુ સિમ્પલ હોય છે કે આપણા મિત્ર રાષ્ટ્રો છે એમની વચ્ચે જે સૈન્ય છે વાયુસેના છે એ બંને વચ્ચે મીન્સ કે વાયુસેના વચ્ચે સહયોગ વધે ઓકે અને વાયુસેના વચ્ચે 8 દેશો વચ્ચે સહયોગ થાય એના માટે આ કવાયત દર બે વર્ષે એનું આયોજન થતું હોય છે સોરી દ્વિવાર્ષિક ધોરણે આ કવાયતનું આયોજન છે એ ઇઝરાયલ પોતાના દેશમાં કરતું હોય છે ઓકે એ બાબત ધ્યાનમાં રાખવાની હવે એની પછી જોઈએ
કે તાજેતરમાં મેરા ઘર મેરે નામ યોજના કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી? તો ઓબ્વિયસ છે, નામ હિન્દી છે તો ગુજરાતમાં તો હોય જ નહીં. ત્રણ રાજ્યો આપી દીધા, દિલ્હી, પંજાબ, મણિપુર. હવે તમારા માટે સવાલ છે, મેરા ઘર મેરે નામ, ઓકે? હા, તો આ યોજના છે એ પંજાબ દ્વારા શરૂ કરવામાં આવી, મેરા ઘર મેરે નામ યોજના. હવે યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો પંજાબના મુખ્યમંત્રી હમણાં નવા આવ્યા, ચરણજીતસિંહ ચન્ની, ઓકે? હા, ચન્ની. તો એ ચરણજીતસિંહ ચન્ની છે, એમણે 17 ઓક્ટોબર 2021 રોજ મેરા ઘર મેરે નામ યોજના શરૂ કરી. હવે એમાં શું છે એ આપણે જોઈએ. તો ગામડાની અંદર આવે છે એક લાલ લકી, ઓકે? હા, કે ગામડા એ મીન્સ કે પંજાબના ગામડાઓની અંદર એક સિસ્ટમ છે લાલ લકી. તો એ લાલ લકીની અંદર ઘરોમાં રહેતા લોકોને માલિકીના અધિકાર આપવાના છે. શું આપવાનું છે? માલિકીનો અધિકાર આપવાનો છે. હવે સાહેબ આ લાલ લકીર શું, એ તો કયો, ચલો જોઈએ લાલ લકીર શું છે. કે લાલ લકીર હકીકતમાં એવી જમીનનો ઉલ્લેખ કરે છે કે જે ગામમાં વસવાટનો ભાગ હોય, ખેતીનો નહીં, સૌનો, લોકોને રહેવા માટેની ગામની અંદર જે જગ્યા હોય એ જે વિસ્તાર હોય એને લાલ લકીર કહેવાય. હવે લાલ લકીરની અંદર ઘણા બધા લોકો રહેતા હોય પણ બધાના પાસે પોતાની જમીનની માલિકીનો અધિકાર ઘણી બધી વખત નથી હોતો. તો સરકારે નક્કી કર્યું કે જે લોકો વર્ષોથી એ જગ્યાએ રહે છે એમને હવે આપણે શું કરશું કે લાલ લકીની અંદર રહે છે એમને આપણે માલિકીના હક આપવાના છે. હવે જે લાલ લકીરવાળી જમીન છે એનો ઉપયોગ ખાસ રહેવા માટે જ થાય, એનો ઉપયોગ બિન કૃષિ હેતુ માટે જ થતો હોય છે, કૃષિ હેતુ માટે નથી થતો હોતો. બીજું કે અગાઉ આ યોજના માત્ર ગામોના રહીશવાસીઓ માટે જ શરૂ થયેલી હતી, હવે આ લાલ લકીર યોજના છે ને ભાઈ એ શહેરોની અંદર જે યોગ્ય રહેવાસીઓ છે એના માટે પણ આ લાગુ પડશે, ઓકે? અને પંજાબ એવું રાજ્ય છે કે જેની અંદર જંગલો છે જ નહીં ભાઈ, ઓકે? ચલો હવે બાકીનું આમાં બીજું કોઈ તો કંઈ વધારે કામનું નથી ભાઈ. ચલો હવે એમાં એને પ્રોપર્ટી કાર્ડ પણ મળશે અને સાથે આ એક આઈએમપી વસ્તુ એ પણ છે કે ભાઈ આના અંતર્ગત એને પ્રોપર્ટી કાર્ડ પણ મળી જશે કે ભાઈ આ ઘર હવે તમારું છે, ઓકે? હવે તમે ધારો એ કરો. અને પ્રોપર્ટી કાર્ડ આપીને સરકાર એટલું ઈચ્છે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઘરનો માલિક બને તેની પાસે પ્રોપર્ટી કાર્ડ હોય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો એ લોન લઈ શકે, ઓકે? બિઝનેસ કરવા માટે કે દવાખાના માટે કે ગમે તેટલું માટે એ લોન લઈ શકે, એના માટે સરકાર બિઝનેસ મીન્સ કે એને પ્રોપર્ટી કાર્ડ આપશે. હવે તાજેતરમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તમે જો પેપર રેગ્યુલર વાંચતા હોય તો તમને ખબર હોય, પેપરની અંદર આખે આખું દિવ્ય ભાસ્કરે ક્લિપ પેજ આખે આખું સરસ મજાનું બનાવીને પોલીસ સંભારણા દિવસની સેલિબ્રેશન કરેલું હતું. ઘણા બધા આપણા પોલીસ ભાઈઓ છે કે જે કોરોના વખતે આપણી સેવ મીન્સ કે કોરોના વખતે આપણા બંદોબસ્તમાં હતા, ઓકે? ઘણા લોકોના વાહા ખોખરા કરી નાખ્યા કે જે ઘરમાં રહેવામાં નહોતા માનતા, બરોબર? કર્યા એ કરવાને લાયક જ હતા, ઘણા બધા તો એવા હતા જ, બરોબર? કે જેને ઘરે નહોતી મજા આવતી અને એનું પરિણામ જુઓ, સેકન્ડ વેવ, બરોબર? ફર્સ્ટ વેવ તો સારી રીતે પૂરી થઈ ગઈ પણ સેકન્ડ વેવ આવીને ભારે પડી, કારણ કે લોકો બેદરકાર બની ગયા, ઓકે? અને ઓબ્વિયસ છે કે આપણા પોલીસ જવાનો છે એમણે ઘણું સારું કામ કર્યું. ઘણા આપણા પોલીસ જવાનો છે ઘરબાર છોડીને 24 કલાક ડ્યુટી ઉપર રહેતા હતા અને ઘણા બધા એમાં શહીદ પણ થઈ ગયા બિચારા, ઓકે? કોરોના વોરિયર. તો પોલીસ સંભારણા દિવસની ઉજવણી છે દર વર્ષે કરવામાં આવે છે ભાઈ, ઘણા બધા વર્ષોથી કરવામાં આવે છે અને એમને એ જે ખાસ પોલીસ ભાઈઓ આપણા જે શહીદ થાય છે એમને ડેડિકેશન એમને આ દિવસ ડેડિકેટેડ છે. તો પોલીસ સંભારણા દિવસ છે 21 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવેલો હતો. શા માટે એ દિવસ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈએ કે આ દિવસે 1959ના વર્ષમાં ચીની સૈન્ય છે, બરોબર? આ ચીનાઓ ભાઈ મંચુરિયન વેચવાવાળા, તો એ ચીનીઓ છે એમણે આપણે ગોળીબાર કરેલો હતો ખાસ કરીને લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તારમાં. અને એ દરમિયાન આપણા ઘણા બધા પોલીસ જવાનો છે એ શહીદ થયેલા હતા, ખાસ કરીને 10 જેટલા પોલીસ જવાનો આપણા શહીદ થયેલા હતા, ઓકે? અને એમના સન્માન સાથે આપણે અંતિમ સંસ્કાર પણ કર્યા અને ત્યારબાદ દર વર્ષથી 21 ઓક્ટોબરનો રોજ છે એ એમની શહીદીની યાદમાં આપણે પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવે છે. અને આખા દેશની અંદર જેટલા પણ પોલીસ ભાઈઓ છે કે જે દર વર્ષે કોઈ સારા સારા કામ કરતા, આપણને ખબર જ છે ઘણા બધા સારા આપણને બચાવ આપણા રક્ષણ માટે શહીદ થાય છે, એમના માટે આ દિવસ ડેડિકેટેડ કરવામાં આવે છે. અને થેન્ક્સ ટુ પોલીસ વોરિયર્સ કે જે આપણને સુરક્ષિત રાખે છે, તમામ પોલીસ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ચલો એની પછી અહીંયા જોઈએ કે વર્ષ 2012થી રાષ્ટ્રીય સ્તરીય પોલીસ સંભારણા દિવસ પરેડ પોલીસ સ્મારક ચાણક્યપુરી ખાતે યોજાય છે. ક્યાં યોજાય છે? આપણું મીન્સ કે યાદ રાખજો કે પોલીસ સ્મારક ક્યાં આવેલું છે? ચાણક્યપુરી ખાતે આવેલું છે. બીજું કે 15 ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ રાષ્ટ્રીય પોલીસ સંગ્રહાલય છે એનું પણ ઉદઘાટન કરવામાં આવેલું હતું અને આપણા CAPF અને IB છે એ અત્યારે સંભાળે છે. હવે વર્તમાનમાં આપણા ગુજરાતના IPS કોણ છે ભાઈ? સોરી, IPS તો ઘણા બધા છે પણ ગુજરાત રાજ્યના DGP કોણ છે? તો એ છે આશીષ ભાટિયા, અત્યારે ચર્ચામાં છે. આપણા ઘણા બધા પોલીસ ભાઈઓ છે એ અત્યારે પગાર વધારાની માંગ થઈને બેઠા છે. અને આશ્ચર્યની વાત તો મને એ થાય છે કે ક્યારેય પણ સરકાર છે એ આંદોલન વગર પગાર વધારતી નથી અને પછી એમાં આરોપ એવું લાગતો કેમ બધા આંદોલન કરે છે ભાઈ, તો તમે સુધરી જાઓ, બરોબર? મુખ્યમંત્રીનો પગાર જોવો, નેતાઓના પગાર જોવો,
ઓકે અને ઓબ્વિયસ છે ભાઈ બધાને મોંઘવારી નડે અને હું તેમ કોઈ થોડું પ્રાઇવેટ લોકોનું પણ વિચારો કે જે પ્રાઇવેટ નોકરી કરતા હોય ચલો એની પછી જો કે તાજેતરમાં ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા ઓબ્વિયસ છે ભાઈ આ તો ખબર હોવી જોઈએ સરસ મજાનો ક્વેશ્ચન વજુભાઈ વાળા તો બનેલા હતા ભૂપેન્દ્ર પટેલ હવે ઘણા કહે છે ભૂપેન્દ્ર પટેલ બન્યા ભાઈ એટલી ઉતાવળ ના કરો મુખ્યમંત્રી છે હા દુષ્યંત પટેલ એને તો હું ઓળખતો નથી કોણ છે દુષ્યંત પટેલ મંત્રી છે એની પછી જોઈએ આપણે અને હા આ સાથે એક ઇતિહાસ પણ બની ગયો એટલા માટે ક્વેશ્ચન બનાવેલો હતો કે ભાઈ ગુજરાત રાજ્યના પહેલા સોરી આન્સર મારે કહેવાનો રહી ગયો ગુજરાત રાજ્યના પહેલા મહિલા બરોબર પ્રથમ મહિલા અધ્યક્ષ વિધાનસભાના નીમાબેન આચાર્ય બન્યા આ નોંધજો ખાસ એની પછી આવે છે કે ચાલુ વર્ષે યુએનએફસીસીસીની સીઓપીની 26મી બેઠકનું આયોજન કયા દેશમાં થવાનું છે થઈ ગયું હવે આમ જોવા જાવ તો રેકોર્ડિંગ તમે મારું જોશો તો એ દિવસે તો થઈ ગયું છે ઓકે તેમ છતાં પણ સવાલ તો પૂછેલો છે કયા દેશમાં થવાનું છે હવે જો યુએનએફસીસીસીનું પૂરું નામ જણાવી દો ઓકે યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ભાઈ એક આ બેઠક આ માટે મહત્વની છે ખબર કારણ કે આ બેઠક આપણને જળવાયુ પરિવર્તન સામે બચાવી શકે એમ છે અને એટલા માટે આ બેઠક મહત્વની છે અને દુનિયા જ્યારે આ બેઠકનું આયોજન થાય ને ત્યારે દુનિયાના બધા પર્યાવરણ શાસ્ત્રીઓ અને પર્યાવરણના એનજીઓ અથવા તો પર્યાવરણના ઘણા બધા લોકો સાથે સંકળાયેલા લોકો બધા બેઠક ઉપર નજર નાખીને બેઠા હોય કે આ દેશની અંદર કોઈ મીન્સ કે આ જે સંગઠન છે આ બેઠક છે એમાં કોઈ સારો નિર્ણય લેવામાં આવે જેથી આપણી આવનારી પેઢીઓ છે ને એ આપણને ગાળો ન આપે એમ બરાબર કારણ કે હવે અત્યારે આપણે પ્રદૂષણ ઔદ્યોગિકરણ એટલું બધું આગળ લઈ ગયા છીએ કે હવે આપણે ઇકોસિસ્ટમને તો કમ્પ્લીટ લગભગ ડિસ્ટ્રોય કરવાના કગાર ઉપર છોડી દીધી છે તો સીઓપીની બેઠક છે આપણને જળવાયુ પરિવર્તન સામે બેઠક મીન્સ કે જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ કરી શકે જો એ કાર્યક્ષમતાથી અને વધારે એફિશિયન્ટલી કામ કરે તો એવી જે સીઓપી છે એ 1995ના વર્ષથી દર વર્ષે બેઠક કરે છે અને આ વર્ષે એની 26મી બેઠક છે ગેલામી 26મી અને 26મી બેઠકનું આયોજન ક્યાં થવાનું છે તો 26મી બેઠકનું આયોજન થવાનું છે સ્કોટલેન્ડ ખાતે ક્યાં થવાનું છે ભાઈ સ્કોટલેન્ડ ખાતે થવાનું છે આ ભૂલાવવું જોઈએ નહીં ઓકે સ્કોટલેન્ડના ગ્લાસ્કો ખાતે ક્યાં સ્કોટલેન્ડના ગ્લાસ્કો ખાતે એ બેઠકનું આયોજન થવાનું છે એની પછી જોઈએ આપણે કે તાજેતરમાં એએમએફઆઈના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી ઓકે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા ઓકે એના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હમણાં તો આવે છે આઈપીએલ જે લોકો હોટસ્ટારમાં જોતા હશે ને આવતું જ હશે મ્યુચ્યુઅલ ફંડ સહી હે પણ છેલ્લે એમાં એક સ્ટેટમેન્ટ બોલતા હોય એ પણ સાંભળજો બરોબર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક પ્લીઝ રીડ સ્કીમ રિલેટેડ ઓલ ડોક્યુમેન્ટ્સ કેરફુલી આવું બોલતા હશે ખબર ને એ એટલું તમને સમજાવવા માંગે છે કે આમાં તમે જ્યારે રોકાણ કરો છો તો તમે રિસ્ક પણ લેશો ઓકે અને ઘણી બધી વખત એવું પણ બને કે નફાના બદલે તમારા ખોટ પણ જાય એટલે કે તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરો છો તો 10 વખત વિચારીને કરજો આ એટલું કહેવા માંગે છે બરોબર અને સાથે તમને ડ્રીમ 11 પણ વોર્નિંગ તો આપે છે ઓકે પણ તેમ છતાં વોર્નિંગ તો કોઈ માનતું જ નથી હવે જો અહીંયા કે તાજેતરમાં એએમએફ એટલે કે ઓલ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયાના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો 4 ઓપ્શન છે બાલાસુબ્રમણ્યમ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ચંદ્રકાંત પંડ્યા બંદુલા વણાપુરા તો ભાઈ 4 વ્યક્તિ ફેમસ એટલા માટે છે ભાઈ બાલાસુબ્રમણ્યમ કોઈ નહીં ભાઈ સોરી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ કોણ છે ભાઈ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ આપણા ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા જેણે હમણાં રાજીનામું આપ્યું ચંદ્રકાંત પંડ્યા કોણ ચંદ્રકાંત પંડ્યા ઓલો રામાયણનું ઓલું જે પાત્ર ભજવેલું હતું કે જે રામ ભગવાને નદી મીન્સ કે હોળીમાં બેસાડીને સામે કાંઠે લઈ જાય છે ઓકે તો પારધીનું પાત્ર ભજવનાર ચંદ્રકાંત પંડ્યા હતા જેનું હમણાં નિધન થયું એની પછી આ છે બંદાલુ વણાપુરા શ્રીલંકાની ટેસ્ટ ટીમના પહેલા કેપ્ટન બંદુલા વણાપુરા એમનું પણ તાજેતરમાં નિધન થયું તો જવાબ એક જ વધ્યો બાલાસુબ્રમણ્યમ ઓકે બાલાસુબ્રમણ્યમ છે એ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા છે એના ઓકે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા છે એના તાજેતરમાં ચેરમેન તરીકે બનેલા છે અને આ હવે એ કામ શું કરે છે એ આપણે જોઈએ તો ભાઈ બાલાસુબ્રમણ્યમ છે ને એ પોતે આદિત્ય બિરલા સનલાઇફ એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હતા ઓકે આદિત્ય બિરલા સનલાઇફ એસેટ મેનેજમેન્ટ કંપની છે એના એમડી અને સીઈઓ તરીકે બાલાસુબ્રમણ્યમ હતા અને એમની નિમણૂક આ પદે કરવામાં આવી હવે કોનું સ્થાન લેવાના છે ભાઈ એ પણ જોઈ લઈએ તો એ હકીકતમાં એડલવાઇસ એએમસીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોરી બાલાસુબ્રમણ્યમ છે એ કોટક એસેટ મેનેજમેન્ટ કંપની ના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ સાહની નિમણૂક જગ્યા લેવાના છે કોની નિલેશ સાહની જગ્યા રહેશે સાથે વાઇસ ચેરમેન કોણ બન્યા
તો એડલવાઇઝ એએમસી ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એવા રાધિકા ગુપ્તા છે. રાધિકા ગુપ્તા એ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક પામેલા છે. ઓકે, આ યાદ રાખવાનું. ચલો હવે, હા હવે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા વિશે જોઈએ તો એ હકીકતમાં નફાકારક સંસ્થા ને બિન નફાકારક, હવે મારે ભૂલથી નફાકારક લગાવ્યું છે. ઓકે, બિન નફાકારક સંસ્થા છે. એની સ્થાપના 1995 થઈ, મુખ્યાલય એનું મુંબઈ ખાતે આવેલું છે ભાઈ. ઓકે, અને અત્યાર સુધીમાં સેબીમાં નોંધાયેલી તમામે તમામ એટલે કે 45 જેટલી અસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે એ એના સદસ્યો છે ભાઈ. ઓકે, અને ઓબ્વિયસલી યાદ રાખજો, મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે? સેબી કરે. સેબી, સેબી એટલે કોણ? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, 1992 અધિનિયમ અંતર્ગત સ્થાપિત થયેલી એક વૈધાનિક સંસ્થા. ઓકે, તો એના દ્વારા કરવામાં આવે છે. હવે આઈએમએફનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો લગભગ મારા ખ્યાલથી આ બીજી વખત સવાલ આવી ગયો મારા મુજબ. ઓકે, સવાલ તો નહીં પણ આ એની પહેલાં આઈએમએફ વિશે એક મુદ્દો આવી ગયો. કયો? કે ભાઈ આઈએમએફના અત્યારે પ્રથમ મહિલા અર્થશાસ્ત્રી કોણ છે? ઓકે, આઈએમએફ રિલેટેડ જ ક્વેશ્ચન આવે, ખબર હોવી જોઈએ. આઈએમએફનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસ, વોશિંગ્ટન ડીસી, જીનીવા, બ્રુસલ્સ. વિચારો વિચારો ભાઈ, ઊંડી રીતે વિચારો. આઈએનએસનું વડું મથક ભાઈ આપણે અગાઉ ભણી ગયા, ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. યુનેસ્કોનું પેરિસ ખાતે આવેલું છે. એફએટીએફનું પેરિસ ખાતે આવેલું છે. ડબલ્યુએચએનું જીનીવા ખાતે આવેલું છે. ઓકે, એની પછી બ્રુસેલ્સ ખાતે નાટોનું આવેલું છે. નોર્થ એટલાન્ટિક ટીટી ઓર્ગેનાઇઝેશન, એનું વડું મથક બ્રુસેલ્સ ખાતે આવેલું છે. ઓકે, તો આ રીતે ઘણા બધા મુખ્યાલયો તમારે યાદ રાખવાના છે. ફરીથી કહું છું ફટાફટ, યુનેસ્કોનું વડું મથક અહીંયા આવેલું છે. ક્યાં? ફ્રાન્સના પેરિસ ખાતે. સાથોસાથ યુનેસ્કોનું કે યુનિસેફનું, બેમાંથી એકનું ત્યાં આવ્યું છે, થોડીક મારી મિસ્ટેક થઈ જાય કદાચ. ચલો આમાંથી થોડુંક વેરીફાય કરી લેજો, યુનેસ્કો કે યુનિસેફ. એની પછી બીજું તમારે એક કહી દઉં, એફએટીએફનું ક્યાં આવેલું છે? એફએટીએફનું પેરિસ ખાતે જ આવે છે, કન્ફર્મ છે, એમાં કોઈ શંકા નહીં. ઉપરાંત વોશિંગ્ટન ડીસીની અંદર તમે એક રીતે જોવા જાઓ તો આનું આઈએમએફનું મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે છે. જીનીવા ખાતે ડબલ્યુએચનું મુખ્યાલય આવેલું છે ભાઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું મુખ્યાલય ક્યાં છે? જીનીવા ખાતે. અને જીનીવા ખાતે તો બીજા ઘણા બધા સંગઠનના મુખ્યાલય છે ભાઈ. એની પછી આવે છે બ્રુસેલ્સ. બ્રુસેલ્સ ખાતે આવેલું છે નાટોનું મુખ્યાલય. નોર્થ એટલાન્ટિક ટીટી ઓર્ગેનાઇઝેશન, એનું મુખ્યાલય નાટોમાં આવેલું છે. આ સિવાય તમે જોવા જાઓ તો કયું કહેવાય છે, એફએઓ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એનું મુખ્યાલય રોમ ખાતે આવેલું છે, ઇટલી ખાતે આવેલું છે, એ પણ યાદ રાખજો ભાઈ. આ સિવાય યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે. ક્યાં? નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સના 6 અંગમાંથી મેં તમને કીધું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે છે. અને બાકીના જે યુનાઇટેડ નેશન્સના 5 અગત્યના અંગો છે એનું મુખ્યાલય ન્યૂયોર્ક ખાતે છે. ક્યાં છે ભાઈ? ન્યૂયોર્ક ખાતે છે. જેમ કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ ટ્રસ્ટીશીપ, યુનાઇટેડ નેશન્સ સેક્રેટરીએટ, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, અને હજી એક બાકી રહી ગયું, કયું? હા, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. તો આ 5 અગત્યના મથકો છે, 5-5 યુનાઇટેડ નેશન્સના ન્યૂયોર્ક ખાતે છે. અને યુનાઇટેડ નેશન્સનું એક આંતરરાષ્ટ્રીય કોર્ટ એવી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નેધરલેન્ડના હેગ ખાતે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્યાલય પેપરની અંદર એકાદું પૂછતા જ હોય છે, તો એ મુખ્યાલય ક્યારે ભૂલવાના નહીં ભાઈ. હું એટલી એક્સપેક્ટેશન રાખું છું તમારી પાસે કે ભાઈ મુખ્યાલય તમે ક્યારેય ના ભૂલો. એની પછી તાજેતરમાં ડ્રગ્સના કેસ ઘણા બધા વધી ગયા. ઓકે, આયરન ખાન ન્યૂઝમાં છે જ. હા, તો ડ્રગ્સ બહુ મોટા પાયે એક દેશની અંદર વેચાય છે અને એના પરિણામે જ બરોબર ઘણા લોકોને એમ થાય, સાહેબ ડ્રગ્સ વેચવાથી ભાઈ આયરન ખાન પકડાવાનો શું થવાનું, અને ભાઈ કંડલા પોર્ટ ઉપર 3,000 કરોડનું ડ્રગ્સ પહોંચાડો. ઓહો, હવે ડ્રગ્સ એટલું બધું આવતું હોય એનો મતલબ શું છે? કે ભાઈ એના પરિણામે મની લોન્ડરિંગ થતું હોય, ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય, અને એનું જીતું જાગતું ઉદાહરણ છે આ સવાલ. કે ભાઈ એક દેશ એવો છે કે જેણે તાજેતરમાં દક્ષિણ અમેરિકાની અંદર દેશ આવેલો છે, એ દેશે વિચાર કરો કે ડ્રગ્સનું વેચાણ એટલું બધું વધી ગયું કે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ એટલી બધી વધી ગઈ, અને એના પરિણામે એ દેશે ઇમરજન્સી ડિક્લેર કરવી પડી. વિચાર કરો, એ દેશે કટોકટી જાહેર કરી દીધી દક્ષિણ અમેરિકાના. તો એ દેશ કયો છે? દક્ષિણ અમેરિકાના 4-4 ઓપ્શન છે. કયા? બ્રાઝિલ, વેનેઝુએલા, ઇક્વાડોર, આર્જેન્ટિના. 4-4 ઓપ્શન દક્ષિણ અમેરિકાના છે. કોણ આવશે જવાબ? ઓકે, જવાબ તો ના આવ્યો છે ભાઈ, જવાબ હું તમને કહી દઉં છું. જવાબ આવે છે ઇક્વાડોર. કયું ભાઈ? ઇક્વાડોર દેશ છે, એણે ઇમરજન્સી ડિક્લેર કરી દીધી કે એના દેશની અંદર બહુ વધારે માત્રામાં ગુનાહિત પ્રવૃત્તિઓ થવા લાગી, ખાસ કરીને ડ્રગ્સના વેચાણના લીધે. હવે એક વસ્તુ તમને એ પણ જણાવી દઉં, બ્રાઝિલ અને આર્જેન્ટિના
આ બંને G20 ના મેમ્બર છે. દક્ષિણ અમેરિકામાંથી દક્ષિણ અમેરિકામાં ઘણા બધા દેશ છે, એમાંથી બે દેશો G20 ના મેમ્બર છે. કયા કયા? બ્રાઝિલ અને આર્જેન્ટિના. અને વેનેઝુએલા એક જ વસ્તુ માટે ચર્ચામાં હશે. કઈ વસ્તુ માટે ચર્ચામાં હશે ભાઈ? ફુગાવો. કે ભાઈ વેનેઝુએલાની અંદર ફુગાવો ખૂબ વધી ગયો, કારણ કે એનો ફુગાવો બહુ વધારે છે. એની અંદર તમારે એક બ્રેડનું પેકેટ લઈને બ્રેડનું પેકેટ લેવા જવું હોય તો પણ તમારે કોથળો ભરીને પૈસા લઈ જવા પડે, એટલી બધી મોંઘવારી વેનેઝુએલાની અંદર છે ભાઈ. ઓકે, તો ઇક્વાડોર દક્ષિણ અમેરિકાનો દેશ કે જે ગુનાહરિક પ્રવૃત્તિઓના પરિણામે એને ઇમરજન્સી ડિક્લેર કરી દીધી ભાઈ. એના રાષ્ટ્રપતિ હતા ગિલેરમો લાસો, એને 60 દિવસની ઇમરજન્સી ડિક્લેર કરી દીધી. એની પછી આપણે આગળ વધીએ ભાઈ. ચલો બીજું કંઈ તો આમાં છે નહીં ભાઈ, બહુ બધું લખેલું છે ભાઈ, એ કામનું નથી, ડોન્ટ વરી. હવે એની પછી જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં તે રાજ્યની પ્રથમ પ્રકારની ડેનેક્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ ફેક્ટરી શરૂ કરવામાં આવી. ડેનેક્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ ફેક્ટરી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો ઝારખંડ, હરિયાણા, મણિપુર, છત્તીસગઢ. હવે આ જે ફેક્ટરીનો હેતુ શું છે હું તમને કહી દઉં, જો પછી તમે લોજિક લગાવો. આ હેતુનો, આ ફેક્ટરી સ્થાપવાનો સિમ્પલ હેતુ છે કે ભાઈ જે દેશો, સોરી જે રાજ્યની અંદર નક્સલવાદીઓ છે, બરોબર, એટલે કે નક્સલ છે, એ જ્યારે શરણાગતિ સ્વીકારે છે તો એમને રોજગારી તો આપવી જ જોઈએ, કારણ કે એ સારું કામ કરે છે, કે પોતે હથિયાર છોડે છે, બરોબર, શાંતિનો માર્ગ અપનાવે છે, તો એમને રોજગાર આપવી જોઈએ જેથી એ સમાજના મુખ્ય ધારામાં ભળી શકે. તો એના હેતુ મીન્સ કે એમને રોજગારી મળે એના માટે ખાસ પ્રકારની ડેનેક્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગની સ્થાપના કરવામાં આવે છે, એટલે કે ડેનેક્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ ફેક્ટરીઓ બનાવવામાં આવે કે જેમાં આ, બરોબર, નક્સલ છોડેલું છે, નક્સલવાદી પણ જે છોડેલું છે એને એમને રોજગારી આપવામાં આવે છે. તો આ પ્રકારની પહેલી, એ રાજ્ય પહેલી પોતાના રાજ્યની અંદર આ પ્રકારની ડેનેક્સ ફેક્ટરી શરૂ કરી કે જેની અંદર શરણાગતિ સ્વીકારી લીધી હોય એ બધા રોજગારી મળશે. કયું રાજ્ય આવશે? છત્તીસગઢ. કયું ભાઈ? છત્તીસગઢ રાજ્ય આવશે. કે છત્તીસગઢમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલો હવે નક્સલ પીડિત પરિવારો સાથે મળીને ડેનેક્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ ફેક્ટરી ચલાવશે. અને આ બધી મળીને, બરોબર, બ્રાન્ડેડ ક્લોથ કંપનીઓને માટે કપડાં પર પ્રિન્ટિંગનું કામ કરશે. એટલે કે આ ફેક્ટરી છે ને એ અલગ અલગ કંપનીઓ માટે પ્રિન્ટિંગનું કામ કરશે. અને આમાં ફેક્ટરી રિલેટેડ હવે તો બાકીની બધી વસ્તુ છે જ, હવે એમાં બીજી કોઈ વસ્તુ જાણવા જેવી નથી. અને આમાં એવું કહેવામાં આવ્યું છે કે આનાથી લગભગ 100 જેટલા નક્સલીઓને રોજગારી મળશે. અને ડેનેક્સની આ ભારતની અંદર આ પ્રકારની ચોથી ફેક્ટરી છે. આ પહેલાં એણે ઝારખંડમાં પણ આ પ્રકારની ફેક્ટરીઓ શરૂ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ પણ ધ્યાનમાં રાખવાનું. અત્યારે એણે છત્તીસગઢની અંદર પોતાની પહેલી ફેક્ટરી શરૂ કરેલી છે, છત્તીસગઢમાં. ઓકે, કઈ જગ્યાએ? દાંતેવાડામાં. છત્તીસગઢના દાંતેવાડામાં સૌથી વધારે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે દાંતેવાડા, કે જ્યાં કોઈનું પણ પોસ્ટિંગ થાય તો લગભગ ક્યારે કોઈ ટકે નહીં એવી જગ્યા છે ભાઈ. ઓકે, ચલો, તો આશા રાખું છું કે આજનું આ જે સોલ્યુશન છે એમાં તમને મજા આવી હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે એવી આશા હું રાખું છું. ઓકે, અને તમામ વિદ્યાર્થી મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આવતા વર્ષે ભાઈ તમે દિવાળી યુનિફોર્મમાં પહેરો, મીન્સ કે યુનિફોર્મમાં સેલિબ્રેટ કરતા હો એવી હું તમારી પાસે એક્સપેક્ટેશન રાખું છું. તો આ સાથે આજનો આ લેક્ચર છે અહીંયા હું સમાપ્ત કરું છું. તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.